હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ફિનિક્સ સેડ્યુ વી હોપ કે તમારું પેટેક્સનું પેપર ખૂબ જ સારું એવું ગયું હશે અને ખૂબ જ સારું એવું તમે પેપર લખેલું હશે તો આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇન ગુજરાતી મીડિયમનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ ચલો વિદ્યાર્થી મિત્રો તો આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન તમારો ફર્સ્ટ ક્વેશ્ચન એમસીક્યુ વન માર્ક્સ ક્વેશ્ચન ક્વેશ્ચન છે એક પદાર્થ સ્થિર સ્થિતિથી પોતાની ગતિની શરૂઆત કરે છે તો સ્થિર સ્થિતિ એટલે આપને ખબર છે કે પ્રારંભિક વેગ કેટલો હોય શૂન્ય ગતિની શરૂઆત કરે છે ત્યારે તેનો પ્રવેગ લખેલો છે પ્રવેગ કેટલો છે વીસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તો એ બરાબર વીસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને પ્રથમ આઠ સેકન્ડ દ્વારા કાપેલું અંતર શોધો પ્રથમ આઠ સેકન્ડ દ્વારા કાપેલું અંતર તો ટી બરાબર આઠ સેકન્ડ આપેલું છે અને કાપેલું અંતર એટલે એસ શોધવાનું છે તો અહીંયા જોઈ શકો છો કે આ કાર કેવી છે સ્થિર સ્થિતિમાં છે હવે એ જ્યારે એમને પ્રવેગ લાગે કોઈ આઠ સેકન્ડમાં એ અંતર કાપે છે પણ કેટલું અંતર કાપવું શોધવાનું છે તો આપણે ગતિનું સેકન્ડ સમીકરણ ખબર છે વિદ્યાર્થી મિત્રો શું છે એસ બરાબર યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર હવે આની અંદર કિંમત લગાવો યુ બરાબર કેવું છે ઝીરો તો અહીંયા યુ બરાબર ઝીરો મૂકી દઈએ હવે એકના છે બે ના એકના છેદમાં બે એ કેટલો આપેલો છે વીસ અહીંયા લગાવી દો વીસ ટી કેટલો આપેલો છે આઠ તો અહીંયા લખાવી દો આઠ આઠ નો વર્ગ છે તો આઠ ગુણ્યા આઠ છે દુઢાડો બે ચોક આઠ આઠ ચોક બત્રીસ બત્રીસ દુ ચોસઠ તો કેટલો જવાબ થઈ ગયો છસો ચાલીસ સેન્ટીમીટર હવે આ સેન્ટીમીટરમાં કેમ આવ્યો કારણ કે આપને પ્રવેશમાં આપેલો તો સેન્ટીમીટરમાં તો તમને ઓપ્શન પણ બધા જ સેન્ટીમીટરમાં છે તો તમારો જવાબ શું આવશે જવાબ આવશે ડી છસો ચાલીસ સેન્ટીમીટર નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે વાયુ જેમાં રાખવામાં આવે છે તે પાત્રને સંપૂર્ણપણે ભરી દે છે વાયુના ગુણધર્મમાં આપણને ખબર છે કે વાયુના કનો વચ્ચે અવકાશ વધારે હોય છે અવકાશ વધારે હોય છે એને કારણે એની વચ્ચે આંતરાણી આકર્ષણ બળ પણ ઓછું હોય છે ઓકે તો આપણો ફર્સ્ટ ઓપ્શન છે કે તેમની વચ્ચે નિર્બળ આંતરાણી આકર્ષણ બળ હોવાને કારણે બીજું છે પ્રબળ આંતરાણી આકર્ષણ બળ હોવાને કારણે ત્રીજું છે અત્યંત નિર્બળ આંતરાણી આકર્ષણ બળનો પ્રતિકાર બળ છે એને કારણે કે ચોથું છે સખત તો એમની વચ્ચે આંતરરાણી આકર્ષણ બળ ઓછું હોવાથી એટલે કે નિર્બળ આંતરરાણી આકર્ષણ બળ હોવાને કારણે વાયુ પાત્રમાં સંપૂર્ણપણે બધે ભરી દેશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે મેમ કરાવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજધાનીનું કાર્ય શું છે તો વનસ્પતિની અંદર રાજધાની મોટાભાગનો વિસ્તાર રાખી મૂકે છે જેની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય અમુક પ્રકારે જે પણ એક સજીવ છે જે નકામા પદાર્થને શેરની બહાર મુક્ત કરે છે ઓકે તો આપણે ઓપ્શન આપ્યા છે ઉત્સર્જન શ્વસન પરિવહન પ્રજનન તો કોઈ પણ નકામો ભાગ જે શેરની બહાર મુક્ત કરતા હોય તો તેને આપણે શું કહીશું ઉત્સર્જન તો માટે આન્સર શું આવશે એ ઓકે ક્વેશ્ચન છે નીચેનામાંથી એક ટિંડલ અસર બતાવતું નથી આ એક ખાલી જગ્યા છે ટિંડલ અસર એટલે શું તો કે કલીલ દ્રાવણમાં કલીલકનો રહેલા હોય છે એ કલીલ દ્રાવણમાંથી જ્યારે આપણે પ્રકાશનું કિરણ પૂંજ પસાર કરીએ છીએ તો કણો એ પ્રકાશના કિરણ કિરણપુનનું વિખેરન કરે છે જેને કારણે ટિંડલ અસર દેખાય છે તો અહીંયા ઓપ્શનમાં પહેલું આપ્યું છે સાબુનું દ્રાવણ તો સાબુનું દ્રાવણ એ કલીલ દ્રાવણ છે ત્યારબાદ સહી જે છે એ પણ કલીલ દ્રાવણ છે ત્યાર પછી ખાંડનું દ્રાવણ તો ખાંડનું દ્રાવણ એ સાચું દ્રાવણ છે અને સ્ટાર્ટનું દ્રાવણ તો સ્ટાર્ટનું દ્રાવણ એ કલીલ દ્રાવણ છે તો અહીંયા એવું કહે છે કે કોણ ટિંડલ અસર નહીં બતાવે તો કલીલ દ્રાવણ એ ટિંડલ અસર બતાવે છે એટલે આપણો જે સી ઓપ્શન જે છે જે સાચું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે જે કલીલ ટિંડલ કલીલ દ્રાવણ નથી અને ટિંડલ અસર બતાવે નહીં ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે

કોષ કેન્દ્ર એ કેટલા કોષ કેન્દ્ર પટલ એની ફરતે જે આવલા પટલ એ બે આવરણથી આવૃત હોય તો આ બે આવરણથી આવૃત છે તો એ આન્સર આવશે નહીં કણાપ પાસે પણ બે આવરણ હોય બાહ્ય અને અંત તો એ આન્સર પણ આવશે નહીં અને હરિત એ હરિત દ્રવ્ય ધરાવતું હોય તો તે પણ મુખ્યત્વે બે પટલવાળું હોય તો આપણા પાસે એક પટલથી આવૃત રચના કઈ છે ઓપ્શન એ લાઇસોઝોમ્સ અંગિકા ઓકે યસ વિદ્યાર્થી મિત્રો આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક વસ્તુ સ્થિર સ્થિતિથી ગતિની શરૂઆત કરે છે તો આપણે આના પહેલાના ક્વેશ્ચનમાં પણ એ જ જોયું કે સ્થિર સ્થિતિ ગતિની શરૂઆત કરે એટલે શું મૂકી દેવાનું યુ બરાબર ઝીરો ચાલો તો ટી સેકન્ડમાં અચળ પ્રવેકથી આગળ વધે છે એટલે કે સમય કેટલો લે છે કુલ સમય ટી લે છે અને અચળ પ્રવેકથી એ આગળ વધે છે પહેલા અડધા સમયમાં તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે માની લો કે આ જે છે એક વસ્તુ છે સ્થિર ગતિની શરૂઆત કરે છે તો અહીંયાથી હું એવું કહી દઉં કે આ સ્થિર સ્થિરથી શરૂઆત કરે આ મારું બિંદુ એ થઈ ગયું આ એ થી ક્યાં ગયો બી પર ગયો અને બીથી સી પર કેટલું અંતર કાપવું કે કે પહેલા અડધા સમયમાં એક્સ વન અંતર કાપે છે તો આટલું અંતર જે છે એ મારું થઈ ગયું એક્સ વન અડધો સમય એટલે ટી ના છેદમાં બે પછી બીજા અડધા સમયમાં એક્સ ટુ અંતર કાપે છે એટલે ફરી એટલે કે બી થી સી પર જાય એટલે કેટલું અંતર કાપ્યું એક્સ ટુ કેટલો સમય લીધો ટી બાય ટુ એટલે ટી બાય ટુ ટી બાય ટુ બંનેનો સરવાળો કરો કુલ સમય ટી થઈ ગયો હવે આપણે સોલ્વ કરી કે શું છે કે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે આ તમારે સંબંધ જે સાચો છે એ તમારે શોધવાનું છે ચલો તો આપણે શું કહી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ જે છે એ અંતર શોધવું છે ગતિનું સમીકરણ કયું એસ બરાબર યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર તો તમે અહીંયા જોવો વિદ્યાર્થી મિત્રો યુ બરાબર તો ઝીરો છે તો આપણે સૂત્ર અંતર માટે હવે કયું સૂત્ર ઉપયોગ કરીશું હાફ એ ટી સ્ક્વેર તો હવે તમને અહીંયા કહ્યું છે કે પ્રવેગ અચળ છે તો પહેલું અંતર તમારું અંતર કયું છે કે માની લો તમારું અંતર આપ્યું છે પહેલા અડધા સમયમાં એક્સ વન તો અંતર એક્સ વન બરાબર હાફના હાફ પ્રવેગ અચળ એટલે એ મૂકી દઉં સમય કેટલો લીધો અહીંયા લખેલું છે ટી બાય ટુ સમય ટી બાય ટુ તો સમયની જગ્યાએ કેટલા મૂકું ટીના છેદમાં બેનો વર્ગ તો એક્સ વન તમને કેટલા મળી ગયા એ ટીનો વર્ગ છેદમાં આઠ કેમ બેનો વર્ગ ચાર ચાર ગુણ્યા બે એટલે આઠ આને નામ આપી દઉં હું સમીકરણ નંબર એક હવે આ પદાર્થે કુલ અંતર કેટલું કાપ્યું એક્સ વન પ્લસ એક્સ ટુ તો આપણે શું કહીએ કાપેલું કુલ અંતર હું લઈ લઉં એક્સ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ કાપેલું કુલ અંતર કેટલું છે એક્સ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ તો જો અહીંયા આપણે જે સૂત્ર જોયું કે કાપેલું કુલ અંતર તો આપણે એસ ની જગ્યાએ શું લઈ શકીએ કે એક્સ બરાબર એક્સ અને એસ બંને કેવા હોય ઇક્વલ કેમ તો કે જેટલું અંતર કાપ્યું એ જ યુ બરાબર ઝીરો તો આખું અંતર કેટલું કાપ્યું કહેવાય એમણે હાફ એટી સ્ક્વેર તો એક્સ બરાબર શું મૂકી દઉં હાફ એટી સ્ક્વેર અને એક્સ વન બરાબર શું મૂકી દઉં એટી સ્ક્વેર બાય એટ તો ચાલો એક્સ બરાબર મૂકી દઈએ આપણે હાફ એ ટી સ્ક્વેર અને એક્સ વન તમારું જે સમીકરણ નંબર એક આવ્યું છે શું છે એટી સ્ક્વેરના છેદમાં આઠ તો એટી સ્ક્વેરના છેદમાં આઠ પ્લસ એક્સ ટુ તો એક્સ ની કિંમત શોધો તો આ બાજુ જે આ બાજુ આવી જશે બરાબરની ઇક્વલની આ સાઈડે લઈ જાઓ એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય કેમ કારણ કે પ્લસ છે તો માઇનસ એટી છેદમાં આઠ હવે આમનો લસ્સા આ લો કેટલો લસ્સા આવશે આઠ લસ્સા આવ્યો આને કેટલા વડે ગુણવા પડે ચાર વડે તો ફોર એટી સ્ક્વેર માઇનસ એટી સ્ક્વેર ફોર એટી સ્ક્વેર જાય કેટલું બચે માંથી એકદમાં આઠ શું મળ્યું તમે જુઓ કે શું છે એટી સ્ક્વેરના છેદમાં આઠ તો એટી સ્ક્વેરના છેદમાં આઠ બરાબર શું લખી શકું એક્સ વન લખી શકું ચલો તો અહીંયા શું મૂકી દઈએ આપણે કે સમીકરણ જે છે એ બે ની અંદર આપણે એટી સ્ક્વેર છેદમાં આઠ જે છે એની જગ્યાએ મારે શું લખવાનું છે એક્સ વન લખતા ચાલો શું થઈ જાય જો આપણે આઠ બરાબર શું આવ્યું થ્રી એક્સ વન તો આ સંબંધ તમારો સાચો છે તો ઓપ્શનમાં જુઓ એક્સ ટુ બરાબર થ્રી એક્સ વન ક્યાં આપેલું છે એક્સ ટુ બરાબર થ્રી એક્સ વન ઓપ્શન નંબર એક તો તમારો જવાબ શું થશે ઓપ્શન

ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે ઓકે તો આ આયોડિન છે એ આયોડિન ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર પામીને શુદ્ધ આયોડિન મેળવી શકાય છે એટલે ઉર્ધ્વપાધન પદ્ધતિથી આપણે આયોડિન શુદ્ધ આયોડિન મેળવી શકીએ છીએ એટલે આપણો જવાબ આવશે ડી નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા જે તમને મેમ સોલ્વ કરાવશે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન છે ખરીફ પાક કયા કયા છે તો સૌ પ્રથમ ખરીફ પાક એટલે આપણને ખબર છે કે જ્યાં વર્ષાઋતુ છે આ વધારે પડતું પાણી હોય ચોમાસાની ઋતુમાં થતો હોય છે બરાબર પણ એની અંદર આપણે પહેલા જોઈ લઈએ કે રવિ પાક કયા છે તો કે સૌ પ્રથમ વાત કરીએ ડાંગર એ ખરીફ પાક છે સોયાબીન એ ખરીફ પાક છે જ્યારે ચણા અને રાઈ કેવા છે રવિ પાક તો પહેલો ઓપ્શન જતો રહો બીજો ઓપ્શન છે ઘઉં ચણા વટાણા રાઈ તો ચણા અને રાઈ ફરી શું આવશે રવિ પાક તે ઓપ્શન પણ નહીં આવે થર્ડ ઓપ્શનમાં શું છે ડાંગર સોયાબીન તુવેર અને મકાઈ જે ખરીફ પાક ચોમાસામાં થતો હોય તો આન્સર શું આવશે સી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સેક્શન બી છે જેમાં તમને કોઈ પણ ચાર લખવાના રહેશે તો ટોટલ તમને આઠ માર્ક્સ મળી રહેશે ઓકે ઓકે ક્વેશ્ચન છે બેટા આપણો દ્રવ્યની અવસ્થાઓનો આંતર રૂપાંતર બતાવવા માટે દ્રવ્યની ત્રિકોણી અવસ્થા દોરો એટલે દ્રવ્યની ટોટલ આપણે ત્રણ અવસ્થા ભણ્યા છે એક છે ઘન બીજું છે પ્રવાહી ત્રીજું છે વાયુ ઓકે આપણાને આ ત્રણ અવસ્થા ખબર છે હવે ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય છે ત્યારે એને ગલન કહેવાય છે એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો એને ગલન કહેવાય છે પ્રવાહી જ્યારે વાયુમાં રૂપાંતર થાય છે તો તેને કહેવાય છે બાષ્પીભવન તેને બાષ્પીભવન કહેવાય છે ઓકે હવે ઘનનો સીધું વાયુમાં રૂપાંતર થાય તો એને કહેવાય છે ઉર્ધ્વપાતન અને વાયુનું જ્યારે ઘનમાં રૂપાંતર થાય છે તો તેને કહેવાય છે ક્ષેપણ એવી જ રીતે વાયુનો જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય છે તો તેને કહેવાય છે સંગનન અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય છે તો એને કહેવાય છે ઘનીકરણ અથવા બીજો વડ એનો છે ઠારણ તો બેટા આ રીતે દ્રવ્યની ત્રણ અવસ્થાઓને એકમાંથી બીજામાં જે આંતર થાય છે તે આ રીતે તમારે દર્શાવવાની રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન છે છે મેમ કરાવશે રંગકણ અને રંગ કણના કાર્યને વળો ફક્ત તેનું કાર્ય પૂછેલું છે બરાબર હવે જે રંગહીન અથવા વિહીન કહેવામાં આવે નેક્સ્ટ છે રંગકણ એ કઈ અંગિકામાં જોવા મળે તો આપણે એવું ભણીએ છીએ રંજક બરાબર છે તો રંગ કણ રંગ કણનું બીજું નામ શું છે આપણે કહીએ ક્રોમોપ્લાસ્ટ લ્યુકોપ્લાસ્ટ પણ કહીએ છીએ ઓકે હવે એની અંદર એનું કાર્ય શું છે તો સૌથી પહેલા રંગ કણ એ કોઈ પણ વનસ્પતિને પહેલા તો રંગ આપે બરાબર કયા કયા રંગ આપે તો એક તો મુખ્ય રંગ છે જે લીલા રંગ ધરાવે

રંગ કરે છે લીલા રંગનું હરિદ્રવ્ય કરે છે પણ લીલો રંગ એકલો તો જોવા મળતો નથી તેના સિવાય બીજો રંગ કયા કયા હશે એક તો આપણે નારંગી રંગ વાત કરીએ છીએ અમુક પ્રકારનો પીળો રંગ છે એ કોઈપણ વનસ્પતિના ક્યાં હશે અમુક પર્ણમાં હોય અમુક ફૂલમાં જોવા મળે છે અમુક ફળમાં હોય તો કોઈપણ વનસ્પતિમાં પર્ણ ફૂલ ફળને રંગ આપવાનું કાર્ય કરે કેમ છે તો કે કોઈ પણ ફૂલમાં જો રંગબેરંગી ફૂલ હશે તો પરાગ્ઞયન કરવા માટે જે પણ કીટકો છે તે આકર્ષાશે તેના કારણે પરાગ્ઞયન કરવા માટે ફૂલની અંદર રંગ હશે બરાબર તો પહેલું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ બીજું કાર્ય છે વનસ્પતિના જે પણ અન્ય હવાઈ ભાગો છે કયા કયા આપણે વાત કરીએ પર્ણ ત્યાર પછી કોઈ પણ ફૂલ છે બરાબર અને ફળની અંદર રંગ આપે જ્યારે રંગ વિહીન કણ છે જેમાં રંગ હોતો નથી જે સફેદ રંગના હોય એ સફેદ રંગના જે કણ છે જેને આપણે રંગ વિહીન કણ કીધું તેનું કાર્ય શું તો કે ખોરાકનો સંગ્રહ કરે છે ખોરાકનો સંગ્રહ કરે તો કયા કયા સ્વરૂપે તો અમુક વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે એટલે કે સ્ટાર્ટ સ્વરૂપે કરે અમુક વનસ્પતિ એ પ્રોટીન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે અને અમુક વનસ્પતિ એ ચરબી અથવા તો લિપિડ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે બરાબર અને આ બધા સ્ટાર્ચ પ્રોટીન લિપિડ કોણ સંગ્રહ કરશે એક તો ભૂમિગત જે જમીનની અંદર ઉગતી વનસ્પતિ એ મૂળ હોય પ્રકાંડ હોય જેમ કે એક્ઝામ્પલ એ લઈએ કે શક્કરિયા છે તો મૂળ છે બટાકાની અંદર મોટા ભાગે શું હોય સ્ટાર્ટનો સંગ્રહ તો આ પ્રમાણે તો મુખ્ય કાર્ય આ પ્રમાણે જોવા મળે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે જે મેમ તમને સોલ્વ કરાવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે 120 ગ્રામ દ્રાવણમાં 16 ગ્રામ યુરિયા હોય છે તો દ્રાવણની દળ દળથી ટકાવારી શું છે પહેલા તો આપણે દળ દળથી ટકાવારીનું સૂત્ર છે બેટા દળ દળથી ટકાવારી બરાબર દ્રવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુનિયા સો આ આપણું દળથી ટકાવારીનું સૂત્ર છે હવે ક્વેશ્ચનમાં આપ્યું છે કે એકસો વીસ ગ્રામ દ્રાવણ એટલે અહીંયા દ્રાવણનું દળ આપણને આપ્યું છે એકસો વીસ ગ્રામ અને સો સોળ ગ્રામ યુરિયા તો દ્રાવ્યનું દળ આપ્યું છે સોળ ગ્રામ ઓકે તો આપણે હવે આ જે ગ્રામ આપ્યા છે તેને આપણે હવે આ સૂત્ર મૂકવા તો દ્રાવ્યનું દળ કેટલું છે તો દ્રાવ્યનું દળ છે સોળ ગ્રામ અને દ્રાવણનું દળ કેટલું છે તો દ્રાવણનું દળ છે એકસો વીસ ગ્રામ ગુનિયા સો ઓકે ઝીરો ઝીરો કેન્સલ છ છ દુ બાર એટલે અહીંયા છ આવશે પાંચ દુ દસ એટલે અહીંયા પાંચ આવશે હવે અહીંયા છ તારીખ સોરી ત્રણ દુ છ અને અહીંયા આવશે આઠ દુ સોળ ઓકે હવે આઠ પંચા ચાલીસ ભાગ્યા ત્રણ કરો તો તમારો આન્સર આવશે તેર પોઈન્ટ થ્રી થ્રી સમથિંગ એટલે નિયર બાય આપણો તેર ટકા દર દરની ટકાવારી આપણને મળશે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપેલું છે કે એક ટ્રોલી ઢોળાવાળી સપાટી પરથી ગતિ કરે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને એક ઢાળ આપેલો છે અને ઢાળ ઉપર આ ટ્રોલી છે ટ્રોલી શરૂઆતમાં કેવી છે સ્થિર છે તો આપણે શું લગાવી દેવાનું સ્થિર આવે એટલે યુ બરાબર ઝીરો લગાવી દેવાનું ત્યાર પછી ડોળાવાળી સપાટી પર બે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્કવેરના પ્રવેગથી ગતિ કરે નીચેની તરફ ગતિ કરી રહી છે તો પ્રવેગ એ બરાબર કેટલું થઈ ગયું બે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તો ગતિની શરૂઆત બાદ કેટલી સેકન્ડ આપેલી છે ત્રણ સેકન્ડ બાદ એમનો વેગ કેટલો હશે વેગ એટલે શું શોધવાનું વી શોધવાનું અને ટી આપેલો છે ટી બરાબર ત્રણ સેકન્ડ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વી શોધવા માટેનું ત્રણ સમીકરણ વી બરાબર એટી કિંમત મૂકો એ બરાબર બે અને ટી બરાબર ત્રણ તો શું થઈ જાય બે ગુણ્યા ત્રણ બરાબર છ પણ આ મેળો જો આ તમને સેમાં આપ્યું છે

કોશીય અંગીકા ધરાવે છે જેનું મુખ્ય કાર્ય કોશીય જો અંગીકા ધરાવે છે તો કેમ હોય છે તો કે વિશિષ્ટ કાર્ય કરવા માટે હવે વિશિષ્ટ કાર્ય તો કર્યું કોષીય અંગિકા પણ અમુક એવા પણ કોષ છે જે અંદર એની ફરતે આવેલું જે આવરણ છે એ ગેરહાજર મતલબ શું તો કે જે કોષીય અંગિકા છે વિશિષ્ટ કાર્ય તો કરે છે પણ તે પટલીય રચના છે પણ અમુક પ્રકારના કોષ જેને એક્ઝામ્પલ આપણે આપીએ આદિકોષ આદિકોષ તો કેન્દ્રીય અંદર એક્ઝામો પણ કોષીય અંગિકાઓ હાજર હોતી નથી એટલે કે કોષીય અંગિકા જે પટલથી આવૃત હોય એ અંગિકારો શું હોય છે અભાવ હોય અને તેના સાથે રહેલું જે કોષ કેન્દ્ર પટલ છે એ પણ ત્યાં ગેરહાજર હશે

કેન્દ્ર પટલ હાજર હોય અને મુખ્ય ભાગ અસ્પષ્ટ સ્પષ્ટ પણ અમુક એવા વાયરસ પણ છે જેની ફરતે ક્યારે પણ કોઈ પટલ આવતું નથી તો જ્યારે કોઈ પણ જીવન સજીવથી તે કોઈ નિર્જીવ પદાર્થ પર જાય તો તે ક્યારેય પણ ગુણન નથી કરતું પણ જ્યારે ફરી નિર્જીવ પદાર્થ પર કોઈ સજીવ દ્વારા એના શરીરમાં પ્રવેશ કરે છે તો સજીવમાં જ્યારે વાયરસ પ્રવેશે તો ફરીથી જીવંત થઈને પોતાનું શું કરે છે ગુણન કરે તો આ રીતે તમે શું લખી શકો છો કોસ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે યસ બેટા નેક્સ્ટ ક્વેશ્ચન આપણા માટે છે કે એક દડો જે છે એને એ જ વન ઉંચાઈ છોડવામાં આવે તો જુઓ અહીંયા એક ટાવર છે આ ટાવર પરથી હું દડાને છોડું કેટલી ઊંચાઈ પરથી એચ વન ઊંચાઈ પરથી તો દડાએ કાપેલું જે અંતર જે છે કેટલું છે એસ વન બરાબર એચ લઈ લો હવે એચ વન ઊંચાઈથી છોડવામાં આવે છે ત્યારે નીચે આવતા લાગતો સમય કેટલો એટલે કે મારી પાસે એચ વન અંતર કાપવું છે દડાને ત્યારે લીધેલો સમય કેટલો છે ટી જેટલો સમય લીધો છે અને આજ ટાઈમ પર આ જ વસ્તુ જે છે બીજા દડાને આ જ ઊંચાઈ પરથી હું છોડું છું કેટલી ઊંચાઈ છે એચ ટુ ઊંચાઈ પરથી છોડું છું ત્યારે સમય કેટલો છે છે તો આપણે શું કહી અને કેટલો સમય લીધો 2t આટલી માહિતી તમને આપેલી છે શોધવાનું શું છે એચ ના છેદમાં એચ ટુ એટલે કે ઊંચાઈનો ગુણોત્તર ઊંચાઈ એટલે શું અંતર તો અંતર માટેનું સૂત્ર કયો કે એસ બરાબર યુ હાફ એટી સૂત્ર શું બની જાય એસ બરાબર હાફ એટી સ્ક્વેર પરંતુ કોઈ પદાર્થને છોડવામાં આવે તો એને શું હોય ગુરુત્વ પ્રવેક કેટલો લાગે જી જેટલો તો સૂત્રમાં શું લખવાનું એસ બરાબર હાફ જીટી સ્ક્વેર તો હવે જુઓ અંતર અને સમયની વાત છે અહીંયા આપણી પાસે અંતર અને સમયની વાત છે તો અંતર જે છે એ સમયના કેવા પ્રમાણમાં છે વર્ગના સમપ્રમાણમાં તો સમયના વર્ગના સમપ્રમાણમાં છે તો આપણે શું લખી શકીએ કે આપણે લખી શકીએ કે સમયના વર્ગના સમપ્રમાણમાં તો હું લખી દઉં એસ ટુ બરાબર એચ ટુ તો ચલો એસ વન ની જગ્યાએ હું મૂકી દઉં એચ વન અને અહીંયા મૂકી દઉં એચ ટુ થઈ ગયો બંને અંતર નો ગુણોત્તર જે તમારે શોધવાનો છે હવે સમય જુઓ સમય કેટલો છે એક પાસે ટી છે એચ વન માટે ટી અને એચ માટે ટુ ટી તો અહીંયા મૂકો ટી તો ટીનો વર્ગ અને અહીંયા મૂકો ટુ ટી નો વર્ગ તો શું થઈ ગયું છેદમાં એ ટી નો વર્ગ છેદમાં બેનો વર્ગ ચાર અને ટીનો વર્ગ ટી સ્ક્વેર તો ટી ટી ઉડી ગયા તો શું જવાબ મેળો એચ વન ના છેદમાં એચ ટુ બરાબર મળે એક ના છેદ માં ચાર અથવા આ બંનેને ડિવાઈડ કરો 1 ભાગ્યા 4 તો કેટલો જવાબ આવે 0.25 તો તમે બંનેમાંથી કોઈ પણ જવાબ લખી શકો h1 છેદમાં h2 બરાબર 1 છેદમાં 4 અથવા તો 0.25 તમે લખી શકો અને બંનેનો ગુણોત્તર છે h1 ભાગ્યા h2 એટલે એકમ આવશે નહીં ચાલો વિદ્યાર્થી નેક્સ્ટ ક્વેશ્ચન મે તમને સોલ્વ કરાવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સમજાવો કે શા માટે આપણે આપણા હાથને હવામાં સરળતાથી ખસેડી શકીએ છીએ પરંતુ લાકડાના પાટિયા દ્વારા આવું કરવા માટે આપણે કરાટે નિષ્ણાતની જરૂર પડે છે પહેલાં તો હવા હવા એ આ કઈ અવસ્થામાં હોય છે તો કે વાયુ અવસ્થામાં તો વાયુ અવસ્થાના જે કણો જે છે એ કણો વચ્ચે કણો વચ્ચે અવકાશ વધારે હોય છે અવકાશ વધુ હોય છે અને અવકાશ વધુ હોય છે એટલે એમની વચ્ચે આકર્ષણ બળ નિર્બળ હોય છે ઓકે એટલે એમની વચ્ચે વાયુના કણો વચ્ચે અવકાશ વધારે હોવાને કારણે આપણે આપણો હાથ સરળતાથી ખસેડી શકીએ છીએ જ્યારે બીજું છે લાકડું લાકડાનું પાટિયું પાટિયું તો એ પાટિયું કઈ અવસ્થામાં છે તો કે ઘન અવસ્થામાં છે અને ઘન અવસ્થામાં કનો વચ્ચે અવકાશ કણો વચ્ચે અવકાશ ખૂબ જ ઓછો હોય છે અવકાશ સૌથી ઓછો હોય છે અને અવકાશ સૌથી ઓછો હોવાને કારણે તેમની વચ્ચે આકર્ષણ બળ વધુ પ્રબળ છે સૌથી વધારે પ્રબળ હોય છે એટલે એમાં આપણે લાકડાના પાટિયામાં આપણે સરળતાથી હાથ ખસેડી શકતા નથી અને એ ખસેડવા માટે આપણે કરાટે નિષ્ણાતની જરૂર પડે છે તો આ બે કારણ આપવાના ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે આપણો તે મેન સોલ્વ કરાવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કોષ દિવાલ કોષ દિવાલ શું છે તો કે કોષ દિવાલ એ કોષ રસ પટલની ફરતે

તો વનસ્પતિની અંદર જ્યારે સૌથી બહારનું પટલ એ સલ્લોઝનું બનેલું હોય હવે અમુક પ્રકારના બીજા અન્ય એક્ઝામ્પલ વાત કરીએ ફૂગ છે બીજા આવશે બેક્ટેરિયા તે લોકોની ફરતે પણ શું આવેલું હોય છે કોષ દિવાલ હવે જ્યારે કોષ એ સખત બહારનું આવરણ છે તે સૌથી પહેલા જો કોઈ પણ કોષને સાંદ્ર દ્રાણમાં મૂકવામાં આવે આ આ અંદરની તરફ આવેલું છે છે કોષ કોષ બરાબર અને શું તો કે હવે કોઈપણ કોષને વનસ્પતિના કોષને આજુબાજુ જો સખત નહીં પણ એકદમ કેવું સાંદ્ર દ્રાવણ હોય હવે સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો કોષની અંદર જે પણ પાણી છે એ બધું શું કરશે બહાર આવશે મતલબ શું કોષમાંથી જ્યારે પાણી બહાર આવે એટલે શું આશ્રુતિની પ્રક્રિયા એકચ્યુઅલી આપણે એને કહે છે બહિરાશ્રુતિ તો જેમ જેમ કોષમય સાંદ્રણ ત્રણમાં મૂકવામાં આવે તો કોષ ધીમે ધીમે શું કરે છે સંકોચાય એટલે કે જે કોષ રસપટલ છે એ ધીમે ધીમે સંકોચન પામવાની શરૂઆત થાય જેથી કોષ દિવાલ સાથેનો સંપર્ક કોષ રસપટલ ગુમાવે છે તો જ્યારે કોઈ પણ કોષને સાંદ્ર ત્રણમાં મૂકવામાં આવે તો કોષ રસ પટલ ચીમડાશે તે પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે રસ સંકોચનની પ્રક્રિયા ઓકે શું કરવામાં આવે છે રસ સંકોચનની પ્રક્રિયા કહેવામાં આવે છે હવે આનાથી આગળની વાત કરો કે જ્યારે ફરીથી કોષને મંદ દ્રવમાં આ હતું સાંદ્ર દ્રવણ તે જ પ્રમાણે કોઈ પણ કોષને જો ફરીથી આ જ કોષની વાત કરી લઈએ તો કોષની અંદર જ્યારે કોષ રસ પટલ એકદમ ચીમડાઈ ગયેલું છે એક તરફ કોષ દિવાલ સાથેનો સંપર્ક ગુમાવેલો છે જો તે કોષને મંદ ત્રાણ મૂકવામાં આવે તો કોષમાં ફરીથી આશ્રુતિ દ્વારા પાણી અંદરની તરફ જશે જેથી ફરીથી કોષ પટલ એ દિવાલ સાથેનો સંપર્ક મેળવશે પણ વારંવાર જો અંદર પાણી જશે તો કોષ દિવાલ સાથે જે કોષ રસ પટલ છે એ દબાણ ઉદ્ભવશે એકદમ નજીક આવી જશે જેથી કોષ દિવાલ તેની વિરુદ્ધ સમાન દબાણ ઉદ્ભવશે જેના કારણે કોષ ફાટી જતો નથી તો કોષ દિવાલ સમાન પ્રકારનું દબાણ કોષ રસ પટલ વિરુદ્ધ જ્યારે લગાવે છે તો કોષ દિવાલ ફાટી જતું કોષ રસ પટલ ફાટી જતું નથી કેમ કોષ દિવાલ હોવાના કારણે પણ અમુક એવા પણ સજીવો છે જેમ કે પ્રાણી કોષ તો પ્રાણી કોષો પાસે કોષ દિવાલનો શું હોય અભાવ હોય કેમ તો કે તેની ફરતે જ્યારે કોષ રસપટલને જ્યારે મંદ ત્રાણમાં મૂકવામાં આવે કોષ રસ અંદર જેમ જેમ પાણી અંદર જશે કોચ વધશે તો એક સમય કોષ દિવાલના અભાવના કારણે તે ફાટી જશે જેથી આપણે કહે છે વનસ્પતિ કોષ એ હંમેશા કોઈ પણ પ્રકારના વધુ પડતું પાણીને શું કરે છે સહન કરી શકે ઓકે તો પ્રાણી કોષ પાસે કોષ દીવાલ હોતી નથી જ્યારે કોઈ પણ વનસ્પતિ પાસે કોષ દીવાલ હાજર હોય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને સર સોલ્વ કરાવો યસ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ક્વેશ્ચન છે કે એક કુદરતી ઉપગ્રહ જે છે એમની ત્રિજ્યા તો જો કે અહીંયા માની લો કે આ એક ઉપગ્રહ છે આમની ત્રિજ્યા તમને આપેલી છે કેટલી ત્રિજ્યા એટલે કે આર આર કેટલો આપ્યો છે બેત્તાલીસ હજાર બસોને પચાસ કિલોમીટર આપેલો છે તો આ આર થઈ ગયો કેટલો બેત્તાલીસ હજાર બસોને પચાસ કિલોમીટર વર્તુળાક્ષાર કક્ષાની અંદર એ પરિક્રમણ કરે છે તો ચોવીસ કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો એની ઝડપ શોધવાની છે તો તમને સમય આપ્યો છે તે બરાબર કેટલું આપ્યું છે ચોવીસ કલાક આપેલી છે તો જો જ્યારે કોઈ પણ ઉપગ્રહ જે છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે એટલે એ પદાર્થ કેવી ગતિ કરે એ ઉપગ્રહ નિયમિત વર્તુળાકાર ગતિ કરે તો જ્યારે પદાર્થ આવી રીતના નિયમિત વર્તુળાકાર ફરતો હોય તો કેટલું અંતર કાપે વર્તુળના પરિઘ જેટલું ટુ પાય આર જેટલું અંતર કાપે તો આપણી પાસે ઝડપનું સૂત્ર કહ્યું છે તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો આ કૃત્રિમ ઉપગ્રહે કાપેલું અંતર કેટલું અંતર એટલે ટુ પાય આર સમય એટલે ટી તો ઝડપ કેટલી મળી ગઈ ટુ પાય આર છેદમાં ટી હવે આપણે શું કરીએ કે આપણે બધાની કિંમત ખબર છે જો આર ની કિંમત આપેલી છે અને ટી કેટલો સમય આપ્યો છે ચોવીસ કલાક તો ભાગ્યા ચોવીસ આ સેમા આપેલું છે કિલોમીટરમાં અંતર છે અને સમય કેટલો છે કલાકમાં તો તમને જે જવાબ મળશે એ સેમાં મળશે કિલોમીટર પ્રતિ કલાકમાં તો આગળનો જે છે એ શું કરો પેલા આ બધાનો ગુણાકાર કરો નીચે ભાગાકાર કરશો ચોવીસ ગુણ્યા સાત કરીને એટલે તમારો જવાબ મળશે તમને અગિયાર ઝીરો પાસઠ પોઈન્ટ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની અંદર તો આ ઝડપ તમને મળી ગઈ છે એમાં કિલોમીટર પ્રતિ કલાકની અંદર જો તમે કિલોમીટર પ્રતિ કલાકની અંદર જવાબ લખો તો પણ સાચો હવે તમે એવું કર્યું કે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં લખો તો આપણે શું કરી દઈએ કે જે જવાબ આવેલો છે એને આપણે એક કલાક જે છે કેટલી સેકન્ડ હોય આપણી પાસે એક કલાકમાં હોય છત્રીસો સેકન્ડ તો તમારો જવાબ શેવા મળે કિલોમીટર પ્રતિ સેકન્ડની અંદર તો આ બંનેને ડિવાઈડ કરો એટલે તમારો જવાબ શું આવે થ્રી પોઈન્ટ ઝીરો સેવન થ્રી સેવન કિલોમીટર પ્રતિ સેકન્ડ હવે આ આંકડો પાંચ કરતા મોટો છે તો રાઉન્ડ અપ કરી દઈએ તો કેટલો જવાબ થઈ ગયો થ્રી પોઈન્ટ ઝીરો સેવન ફોર કિલોમીટર પ્રતિ સેકન્ડ તો તમે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં આન્સર લખો તો પણ સાચો છે હવે આ જ આન્સર જે છે એ કિલોમીટર જે છે હવે તમે અમને મીટરમાં ફેરવી દો કિલોમીટર જે છે એમને તમે મીટરમાં ફેરવી દો તો તમારો આન્સર જે છે એ શું થઈ જાય થ્રી ઝીરો સેવન ફોર મીટર પ્રતિ સેકન્ડ

કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી કયા વૈજ્ઞાનિકે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી ગોલ્ગી કાય બરાબર હવે આજે ગોલ્ગી કાય છે શું છે તો કે ગોલ્ગી કાય પટલીય અંગિકા છે જે જટિલ તંત્ર

કહેવામાં આવે છે સિસ્ટરની શું કહેવામાં આવશે સિસ્ટરની આ સિસ્ટરની શું છે તો કે કોઈ પણ જે પુટિકામય રચના છે એકબીજાને શું કરે છે સમાંતર થપ્પીની જેમ ગોઠવાય જેને આપણે શું કહે છે સિસ્ટરની હવે તે કોના સાથે સંકળાયેલું છે ઇઆર સાથે ઇયાર બોલે તો અંતકોષ રસ જાળ અંતોષ રસ જાળ સાથે સંકળાયેલું હોય હવે જો આ અંતર કૌષ્ઠ જળ સાથે સંકળાયેલું હોય તો અંતર જળ જે પણ નીપજો બનાવે છે કઈ નીપજો બનાવે છે પ્રોટીન છે લિપિડ છે એ બધી જ નિપજોનું ઈઆર દ્વારા બનેલી નીપજોનું પેકેજિંગ કરશે અને આ જે પેકેજિંગ કરેલું ઘટક છે એ ઘટકને કોષની અંદર અને બીજો આવશે કોષની બહાર મુક્ત કરવા માટે જવાબદાર છે ગોલગી પ્રસાધન એ ઈઆર સાથે સંકળાયેલી તો છે જ પણ તેનું બીજું કાર્ય શું છે તો કે કોઈ પણ ઘટકોને રૂપાંતરણ કરવામાં અમુક પ્રકારના ઘટકોને સંગ્રહ કરવામાં અને છેવટે ત્રીજું કામ છે પેકેજિંગના કાર્ય સાથે સંકળાયેલું છે હવે રૂપાંતરણ શું છે તો કે સરળ સરળ શર્કરા શર્કરામાંથી જટિલ શર્કરા બનાવવા અથવા તો રૂપાંતરણ કરવા સાથે સંકળાયેલું છે તો આટલું તમે જો લખેલું હશે તો તમને કેટલા માર્ક્સ મળશે ત્રણ ઓકે નેક્સ્ટ ક્વેશન છે જે મેમ સોલ્વ કરાવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે સેક્શન ડીનો જે તમારે એક ક્વેશ્ચન ચાર માર્કનો છે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે ત્રણ ઓકે તો પહેલું છે તમારે નીચેના શબ્દોને સમજાવો પહેલો ક્વેશ્ચન તો એમાં છે ટિડલ અસર ટિંડલ અસર એટલે શું તો પહેલાં તમારે ટિંડલ અસર વર્ડ સમજાવવાનો છે તો કે કલીલ દ્રાવણમાં કલીલ દ્રાવણમાં પ્રકાશનું કિરણ પુંજ પસાર કરવામાં આવે પસાર કરતા તે કિરણ પુંજનું વિખેરન થાય છે તો તેને ટિંડલ અસર કહેવાય છે જેવા કે સ્ટાર્ચના દ્રાવણમાં સાયના દ્રાવણમાં દૂધમાં ટિનલ અસર જોવા મળે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ છે અર્ધ ધાતુ અર્ધ ધાતુ એટલે શું તો કે ધાતુ અને અધાતુ વચ્ચેના જે ગુણધર્મ ધરાવે જે ગુંધર્મ ધરાવે તેને કહેવાય છે અર્ધધાતુ ઉદાહરણ તરીકે એમાં એક તો જર્મેનિયમ સિલિકોન બોરોન વગેરે અર્ધધાતુ છે નેક્સ્ટ છે ટીપાવપણું ટીપાવપણું એટલે શું તો કે ધાતુને ટીપીને

કેટલું અંતર કાપે છે જેટલું તો અહીંયાથી આ કાર આપેલી છે આ કાર જે છે એમણે કાપેલું અંતર કેટલું છે એસ જેટલું અંતર કાપે છે તો એસ જેટલું અંતર કાપે પછી તમને શું કીધું છે કે એસ જેટલું અંતરની ઝડપ જે છે એ છે તમારી કેટલી વી વન અને બીજું તેટલું જ અંતર વી ટુ ઝડપથી કાપે છે એટલે જેટલું અંતર તમને પહેલાં આપેલું છે એસ એ વી વન ઝડપથી અને એસ અંતર એટલું જ અંતર વી ટુ ઝડપ તો માની લો કે આ કાર જાય છે ત્યારે એને કેટલો સમય લીધો સોરી ઝડપ કેટલી છે વી વન અને ફરી જ્યારે રિટર્ન આવે છે ત્યારે પણ ઝડપ કેટલી છે વી ટુ હવે જવા માટે લાગતો સમય આવવા માટે લાગતો સમય તો તમારે શું શોધવાનું છે સરેરાશ ઝડપ ટુ વી વન છેદમાં વી વન પ્લસ વી જે છે અને તમારે સાબિત કરવાનું છે તો તમે પેલા તો સૌથી પહેલા એ વિચારો કે સરેરાશ ઝડપનું સૂત્ર કયું તો આપણે શું લખી શકીએ સરેરાશ ઝડપ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય હવે કુલ અંતર કેટલું પેલા તો તમારે કુલ અંતર શોધવાનું તો કુલ અંતર કેટલું કે એસ અંતર જેટલું કાપે અને એસ અંતર જેટલું રિટર્ન આવે તો કાપેલું અંતર કેટલું એસ પ્લસ એસ એટલે કુલ અંતર મળી ગયું ટુ એસ હવે જો વિદ્યાર્થી મિત્રો તમને કુલ સમય શોધવો છે શું શોધવું છે તમને કુલ સમય તો કુલ સમય કેટલો એટલે કે તમારે ટી શોધવો છે તો તમને ખબર છે કે ઝડપ બરાબર શું થાય અંતરના છેદમાં સમય ઝડપ બરાબર શું થઈ જાય અંતરના છેદમાં સમય આમાંથી સમય બરાબર સમય હું કહી દઉં કે પહેલો સમય ટી છે ટી બરાબર કાપેલું અંતર કેટલું એસ જેટલું જ અંતર કાપે છે જેટલું અંતર કાપીને જાય છે એટલું જ અંતર ફરી રિટર્ન આવે છે ત્યારની ઝડપ કેટલી આપેલી છે તમને વી વન તો ટી વન કેટલું મળ્યું એસ ના છેદમાં વી વન તો આવી જ રીતના બીજો સમય કે અહીંયાથી ફરી રિટર્ન થાય ત્યારનો સમય કેટલો તો કે એસ ના છેદમાં વી ટુ તો જોવો વિદ્યાર્થી મિત્રો કુલ સમય કેટલો થઈ ગયો ટી બરાબર ટી વન પ્લસ ટી ટુ તો શું થઈ જાય એસ ના છેદમાં વી વન પ્લસ એસ ના છેદ માં વી તો કુલ સમય ટી મળી ગયો આ સૂત્રની અંદર કિંમત લગાવો ચલો આપણે કિંમત લગાવીએ કયું સૂત્ર છે આપણી પાસે તો કે આપણી પાસે સૂત્ર છે સરેરાશ ઝડપ બરાબર શું છે કુલ અંતર ના છેદમાં કુલ સમય કુલ અંતરના છેદમાં કુલ સમય કુલ અંતર કેટલું હતું તો કે ટુ એસ પહેલો સમય મારો ટી વન કેટલો હતો તો કે ટી વન પ્લસ ટી ટુ બંનેનો સરવાળો કર્યો તો એસ ના છેદમાં વી વન પ્લસ એસ ના છેદમાં વી ટુ તો ટુ એસ છે ઉપર શું બચ્યું બે ના છેદમાં એક ના છેદમાં વી વન પ્લસ એક ના છેદમાં વી હવે આના છેદ સરખા કરો એટલે આપણે શું લઈએ લસા લઈએ ચલો વી વન અને વી ટુ આનો લસા શું આવે વી વન તો સૂત્ર શું થઈ જાય ટુ ના ટુ તો આને કેટલા વડે ગુણવાનું આને પેલા ગુણ્યા આપણે વી ટુ વડે કેટલા વડે ગુણીએ વી ટુ પ્લસ વી વન છેદમાં શું આવશે હવે આપને ખબર છે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય તો છેદનો છેદ અંશમાં એટલે ટુ વી વન વી ટુ છેદ વી ટુ પ્લસ વી વન તો આ સૂત્રને તમે આવી રીતના પણ લખી શકો કે સરેરાશ ઝડપ ઝડપ બરાબર ટુ વી વન વી ટુ છેદમાં વી વન પ્લસ વી તો તમારે જે સાબિત કરવાનું હતું એ તમારી સાબિતી તમને અહીંયા મળી ગઈ કે ટુ વી વન પ્લસ વી ટુ યસ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમને સોલ્વ કરાવશું નેક્સ્ટ ક્વેશ્ચન છે અંતર ઓકે હવે નામમાં શું છે અર્થ આપેલો છે શું આપેલો અંતર એટલે અંદરની તરફ કોસ્ટ્રસ એટલે કોષની અંદર જાળ છે તો કોઈપણ કોષની અંદરની તરફ જાડા જેવી રચનાને શું કહેવાય છે અંતઃકોષ્ઠસ જાળ હવે અંતર્કોષરસ જાળ એ આપણે સામાન્ય રીતે આતો વાત કરીએ પણ એકચ્યુલી છે શું તો અંતઃકોષ્ઠ જાળ એ પટલીય અંગિકા છે જે મોટા ભાગે નલિકામય જાડી જેવી રચના જોવા મળે એવી રચના છે જાડી જેવી રચના જે મુખ્યત્વે નલિકા જે વિવિધ આકારના હોય છે જેમ કે લમ બરાબર અમુક પ્રકારની ગોળાકાર વિવિધ પ્રકારની હશે જેની અંદર અંતકોષ રસ જળ એ મુખ્યત્વે કોઈપણ પણ રસ પટલ ની સંરચના જેવી જ હોય છે ઓકે હવે જે અંતકોષ રસ જાળ છે તેના મુખ્યત્વે બે પ્રકાર છે કેટલા પ્રકાર છે મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે કયા કયા તો કે જે પહેલો પ્રકાર છે તેને કહેવામાં આવે છે લીસી અને બીજી જે આવે છે તેને કહીશું ખરબચડી અંતસ જળ આ બંનેના નામમાં કેમ ભિન્નતા છે કેમ અલગતા છે

જેથી તે નામ શું પડી ગયું ખરબચડી અંતકોષરજન બીજો જેનો સરફેસ જેને સપાટી કે ખરબચડી હોય તો તેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું આરિયર આરિયર બોલે તો રફ એન્ડો પ્લાઝમિક રેટિક્યુલમ તો આ પ્રમાણે તેનું બીજું નામ આવી ગયું શું આરિયર છે હવે તેની પર જો કણ સ્વરૂપે રિબોઝોમ છે તો ત્રીજું નામ શું પડી ગયું કણિકા મય અંતહકોષ્ઠરસ જાળ આ રીતે એના બે અલગ નામ પડે છે સેમ જો તેની ઉપર રિબોઝમના કણ હાજર હોય તો તે પ્રોટીનનું સંશ્લેષણ કરે ઓકે હવે તે જ પ્રમાણે ખરબછડી અંતકોષરસ જાળની જેમ શું છે લેસી અંતકોષરસ જાળ શું ભિન્નતા હશે તો કે કોસરસ પટલની જેમ જે પટલ છે તેની પર રીબોઝોમની જે કણિકા હોય હશે હશે તો કણો તેના કારણે ઉપરનો જે પટલની સપાટી છે એ કેવી દેખાશે લીસી જેથી નામ શું પડી ગયું લીસી અંત હવે તેના પર કણો ગેરહાજર હશે તો તેને કહેવામાં આવે છે કણિકા વિહીન જો તેના પર રિબોઝોમના કણ ગેરહાજર છે જેથી તે મુખ્યત્વે લેપિડ અથવા તો ચરબીનું સંશ્લેષણ કરે છે ઓકે તો પ્રમાણે ખરબજરી અંતકોસ્ટ્રોસ જળ પ્રોટીનનું સંશ્લેષણ કરશે પ્રોટીનનું નિર્માણ કરે છે જ્યારે લીસી અંતકો નું સંશ્લેષણ કરે છે લિપિડ અથવા તો ચરબીનું હવે આ જે લિપિડ અને ચરબી બન્યા છે લિપિડ અને જે ચરબી છે જે આપણે કીધું અને તેના સાથે ખરબચડી પ્રોટીન બનાવ્યું એ બધું જ સેના માટે ઉપયોગી છે કોષ રસ પટલના કોષ રસ પટલના સંશ્લેક્ષણ માટે ઉપયોગી હોય જો કોષ રસ પટલના નિર્માણ માટે જાળ દ્વારા નિર્મિત લીપડ અને પ્રોટીન જો ઉપયોગી હોય તો તે પ્રક્રિયાને કહેવામાં આવે છે સંશ્લેષણની ક્રિયા ઓકે અમુક પ્રકારના જે લીપડ અને પ્રોટીન છે એ અમુક રસાયણ તરીકે ઉત્સેજકો અને અંતસ્ત્રાવો બનાવવામાં પણ ઉપયોગી હોય છે તો અંતઃકોષ રસ જળના ઘટકો ઉત્સેચક અને અંતસ્ત્રાવ તો બનાવે જ છે તેના સિવાય બીજું શું કામ છે તો કે ઈઆર એ કોઈ પણ જ્યારે કોષ કેન્ કોષ રસ અને તેની અંદર કોષ રસ અને એની અંદર સૌથી અંદર શું હશે કોષ કેન્દ્ર તો આ સ્વરૂપે જાળવય હોય તો કોષ કેન્દ્રમાંથી જે નિપજ છે એ કોષરસમાં ધકેલવા અને કોષ રસની જે પણ ઘટકો છે અંદરની તરફ કોષ કેન્દ્રમાં મોકલવા માટે એક પ્રકારનો વહનનો માર્ગ પણ બનાવે છે ઓકે અને એમાં પણ સ્પેશિયલી પ્રોટીનના વહન માટે મુખ્ય જવાબદાર છે અને તે જ પ્રમાણે અમુક પ્રકારના જેમ કે પૃષ્ઠવંશી સજીવો હોય એ પૃષ્ઠવંશી સજીવોના

તો આ પ્રમાણે અંતકોષ બહુ જ ઉપયોગી જોવા મળે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે જોડકા જોડો તેમાં વિભાગ એ અને વિભાગ બી તો વિભાગ એમાં પહેલું છે પ્રવાહી સ્વરૂપની ધાતુ કઈ છે તો પ્રવાહી સ્વરૂપની ધાતુ છે પારો એટલે એ એનો જવાબ આવશે બી ઓકે ત્યાર પછી છે ભૌતિક ફેરફાર હવે બાકી રાય એ સી અને ડી તો ભૌતિક ફેરફાર કયો જોવા મળે છે તે તો પાણી ઉકળવાની ઉકળવાથી વરાળ બનવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ભૌતિક ફેરફાર તો એનો આન્સર આવશે સી ત્યાર પછી નેક્સ્ટ છે પ્રવાહી સ્વરૂપમાં અધાતુ કઈ છે તો પ્રવાહી સ્વરૂપની અધાતુ છે બ્રોમિન એટલે ત્રીજાનો આન્સર આવશે ડી અને લાસ્ટ છે રાસાયણિક ફેરફાર તો બાકી રહ્યો લોખંડને કાટ લાગો તો એનો આન્સર આવશે એ કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું પેટેક્સનું મેથ્સનું પેપર ખૂબ જ સારું સારું ગયું છે તો આજે આપણે એનું રિવિઝન જોઈએ તો આપણે શરૂઆત કરીશું સૌથી પહેલાં આપણે એમસીક્યુ છે બરાબર તો શરૂઆતમાં જોઈએ પહેલો એમસીક્યુ આપણો કે ફાઇવ ટુ બાર બરાબર ખાલી જગ્યા એમાં તમે ચાર ઓપ્શન આપ્યા છે એ બી સી અને ડી એમાં પિસ્તાળીસ છેદમાં નવ છેતાલીસ છેદમાં નવ સુડતાલીસના છેદમાં નવ આપેલા પૈકી કોઈ એક પણ નહીં તો આપણે એની ગણતરી કરીએ બરાબર આમ તો તમે ગણતરી કરી જશે નવમાં ધોરણમાં તમે ભર્યા જ છો બરાબર તેમ છતાં પણ આપણે જોઈએ તો જોઈએ આપણે ધારી લઈએ ધારો કે એક્સ બરાબર ફાઇવ પોઈન્ટ ટુ 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 પર બાર છે બરાબર એટલે ટુ કન્ટિન્યુ થાય છે એનો મતલબ બરાબર હવે જો અહીંયા આગળ બાર એક જ પડશે તો શું થશે આ થશે દસ એક્સ બરાબર પોઈન્ટ એક આગળ હશે દસ વડે લે બરાબર આ તમારું પરિણામ એક છે આ તમારું પરિણામ બે છે પરિણામ બેમાંથી પરિણામ એક આપણે શું કરીએ માઇનસ કરીએ તો જો અહીંયા આગળ આપણે પરિણામ એક લખી નાખીએ ડાયરેક્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ પોઈન્ટ ટુ ટુ ઓકે કન્ટિન્યુ ચલો માઇનસ કરવાનું છે જોઈએ શું થાય છે ઝીરો જીરો ઓકે ચલો પોઈન્ટ અહીંયા આપણે ભાગ નહીં ચાલે અહીંયા આગળ જઈશું ચાર આવશે અહીંયા થશે બાર બારમાંથી પાંચ જાય તો ક્યારે રહેશે સાત અહીંયા થયા સુડતાલીસ ચાલો દસ એક્સમાંથી એક એક્સ જાય તો કેટલા રહેશે નવ એક્સ ક્યારે રહેશે નવ એક્સ ઓકે તો એક્સ બરાબર સુડતાલીસના છેદમાં નવ તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર છે અહીંયા ઓકે તો તમારો રાઈટ આન્સર છે સુડતાલીસના છેદમાં નવ તમારો આ રાઈટ આન્સર આવશે સુડતાલીસ છેદમાં નવ ખ્યાલ આવી ગયો ઓકે નેક્સ્ટ આપણે જઈએ ઓકે પંદરના છેદમાં રૂટ ટેન પ્લસ રૂટ ટ્વેન્ટી પ્લસ રૂટ ફોર્ટી માઇનસ રૂટ એકસો પચીસ બરાબર કેટલા તો આની પર આપણે ગણતરી કરીએ જો અહીંયા આગળ પંદર છેદમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો રૂટ ટેન એનું કોઈ વિભાજન નહીં થાય રૂટ ટેનના ટુટ ટેન રાખીએ ટેન ટીવું થઈ જશે ચાર પંચાવીસ કહીએ તો ચારનું વર્ગ મૂકી જાય બે તો ટુ રૂટ ટુ રૂટ ચલો ચાલીસ છે તો ચાર દાન તો ટુ રૂટ ટેન ટુ રૂટ ટેન ઓકે અને છેલ્લું છે એકસો 25 પચીસ પંચા એકસો પચીસ પાંચ પચીસનું વર્ગ મૂક્યું કે પાંચ તો ફાઈ રૂટ ફાઈવ ફાઈ રૂટ ફાઈ ઓકે ચલો આગળ નેક્સ્ટ પંદર પંદરના છેદમાં જો રૂટ ટેન ટુ રૂટ ટેન તો ક્યાં થશે થ્રી રૂટ ટેન ઓકે અને ટુ છે ટુ રૂટ પ્લસ છે ને ફાઈ રૂટ માઇનસ છે તો બાદબાઈ કરીએ આપણે અહીંયા થશે તો થ્રી રૂટ ફાઈવ ક્યાં થશે થ્રી રૂટ ફાઈવ થશે માઇનસ થશે બરાબર એટલે કે પાંચ માઇનસ છે અહીંયા આગળ આગળ જોઈએ આગળ તો પંદરના પંદર છેદમાં અહીંયા ત્રણ કોમન કરી નાખીએ તો શું રહેશે બેટા રૂટ ટેન માઇનસ રૂટ ક્લિયર ક્લિયર અહીંયા ત્રણ આપણે કોમન કરી નાખીએ ચલો તો અહીંયા કોમન કર્યા આપણે તો અહીંયા ત્રણ પચાસ પંદર છેદ ઉઠશે બેટા પાંચ કેટલા પાંચ તો પાંચના છેદમાં

પ્લસ ફાઈ રૂટ ફાઈ ગુણાકાર થશે ફાઈ રૂટ ટેન ફાઈ રૂટ ફાઈ બરાબર ફાઈ રૂટ ટેન ફાઈ રૂટ ફાઈવ ચલો અહીંયા જો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર રૂટ દસ ઓછા રૂટ રૂટ દસ પ્લસ રૂટ ફાઈવ બરાબર તો અહીંયા દસ રૂટ દસનો શું થાય કેટલા આવશે દસ અને રૂટ પાંચનો વર્કશું કેટલા આવશે પાંચ ચાલો વેરી ગુડ તો અહીંયા પાંચ કોમન લઈશું રૂટ ટેન પ્લસ રૂટ ફાઈ અહીંયા છેદમાં દસમાં પાંચ એટલા રહેશે પાંચ તો અહીંયા પાંચ પાંચ આપણે ઉડાઈએ તો અહીંયા રહ્યા રૂટ દસ પ્લસ રૂટ ફાઈ ચાલો હજુ વિભાજન થાય તો જોઈ લઈએ રૂટ દસ છે તો બે પંચા દસ રૂટ ટુ રૂટ કરી શકાય અને આ રૂટ બરાબર ચાલો દસતા આપણે રૂટ ટુ ગુણ્યા રૂટ ફાઈવ કરી દે આમાંથી રૂટ ફાઈવ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા શું રહેશે રૂટ ટુ પ્લસ શું રહેશે વન જોતા આવું કંઈ આન્સર છે બેટા તમારા આન્સરમાં રૂટ ફાઈ રૂટ ટુ પ્લસ વન ઓકે ખબર પડી ગઈ બેટા એકદમ ઇઝી છે ગણતરી બરાબર તો આ તમારો ફાઇનલ આન્સર રહેશે તો તો સી જે છે રૂટ ફાઈવ કાઉસમાં રૂટ ટુ પ્લસ વન આ તમારો આન્સર રહેશે ખ્યાલ ગયો ઓકે નેક્સ્ટ જો એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર ત્રણ હોય તો એક્સનો વર્ગ વધતા વન અપૉન એક્સનો વર્ગ બરાબર ખાલી જગ્યા થાય ઓકે તો આ પણ સહેલો છે બેટા જો અહીંયા આપણે એક્સનો વર્ગ વન અપોન એક્સનો વર્ગ જોઈએ બરાબર તો અહીંયા તમને આપ્યું છે જો એક્સ પ્લસ વન એક્સ બરાબર કેટલા આપ્યા છે ત્રણ તો આપણે બંને બાજુ વર્ગ કરીએ બંને બાજુ શું કરીએ આપણે વર્ગ તો એક્સ પ્લસ વન એક્સ આખાનો વર્ગ અહીંયા ત્રણનો વર્ગ કરી દઈએ થશે બેટા નવ કેટલો થશે નવ થશે ઓકે ચલો આનો આપણે નિત્ય કરીએ તો કે એક્સનો વર્ગ પહેલાં પદનો વર્ગ વધતા બે ગુણ્યા પહેલું પદ તો કે એક્સ બીજું પદ તો કે વન અપોન એક્સ અને વધતા અંતિમ પદ તો કે વન અપોન એક્સનો વર્ગ બરાબર બરાબર કેટલા છે આપણી પાસે બેઠા નવ ચાલો અહીંયા જો એક્સ એક્સ ઉડી ગયા એક્સ એક્સ ગયા તો રહ્યું છે પાસે તો કે એક્સનો વર્ગ એક્સનો વર્ગ વધતા ટુ પ્લસ વન અપોન એક્સનો વર્ગ બરાબર કેટલા રહ્યા નવ તો આપણે બે ને આ બાજુ લઈ જઈએ બેટા તો શું રહેશે એક્સનો વર્ગ વધતા વન અપોન એક્સનો વર્ગ બરાબર નવ ઓછા બે ને લઈ ગયા પ્લસના શું થઈ ગયા માઇનસ થઈ ગયા એનો મતલબ કે એક્સનો વર્ગ વધતા વન અપોન એક્સનો વર્ગ બરાબર નવમાંથી બે જાય તો સાત તો આપણો જે આન્સર છે સાત આવો છે બેટા ઓકે તો આપણો રાઈટ આન્સર છે સી કેટલો છે સી સાત તમારો જવાબ રહેશે ઓકે ખ્યાલ આવી ગયો બેટા નેક્સ્ટ જો એ પ્લસ બી પ્લસ સી બરાબર બાર અને એ સ્કવેર પ્લસ બી પ્લસ સી બરાબર પચાસ તો એ બી પ્લસ સી કિંમત શોધો એ બી પ્લસ બી પ્લસ સી એની કિંમત આપણે શોધવાની છે આ પણ આપણે નાઇન્થની અંદર બરાબર સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે બરાબર તો અહીંયા જો તમને એ પ્લસ બી પ્લસ સી બરાબર કેટલા આપ્યા છે બાર ચલો અહીંયા પણ આપણે વર્ગ કરીએ તો આપણું નિત્ય સમય યાદ આવી છે આપણને એ પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ તો બારનો એટલો થાય બધા એકસો ને ચુમ્માળીસ હવે આપણને એ પ્લસ બી પ્લસ સી ના વર્ગનો આપણને યાદ ખ્યાલ છે ને તમને એ પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગને શું થશે તો કે પહેલાં પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ બરાબર વત્તા બે ગુણ્યા એ બી વત્તા સી એ આવી ગયું યાદ ઓકે ચલો એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ આપણને મળી ગયો કેટલો મળ્યો એકસોને ચુમ્માલીસ કેટલો મળ્યો એકસોને ચુમ્માલીસ ચાલો આ તો આપણને આપેલું જ છે કેટલા આપેલા છે બેટા પચાસ કેટલા આપેલા છે પચાસ વત્તા ટુ આપણે શોધવાના છે એ બીસી અને સી એ ઓકે ચાલો હવે પચાસને આપણે પહેલાં આમ લાવી દઈએ ચાલો એકસો ચુમ્માલીસ માઇનસ પચાસ બરાબર ચલો પ્લસના શું થયા માઇનસ થયા બે એ બીસી વત્તા સી એ ચલો એકસો ચુમ્માલીસમાંથી આપણે પચાસ શું કરવાના છે માઇનસ કરવાના છે તો કેટલા રહેશે ચાલો જલ્દી ફટાફટ આન્સર આપો ચુમ્માળીસ તો ખરા બીજા પચાસ ખરા બરાબર તો કેટલા રહ્યા કે ચોરાનું રહે બેટા નાઇન્ટી ફોર કેટલા રહ્યા નાઇન્ટી ફોર ખેલાઈ ગયો નાઇન્ટી ફોર રહ્યા હવે આ બે જો છેદમાં લાવી દે આપણે આ બાઉથી ગુના કરમાં હતા તો એ બી બીસી વત્તા સી એ તો બે વડે ભાગીએ તો જવાબ સુડતાલીસ દુ ચોરાનો તો આપણો આન્સર સુડતાલીસ આવે બેટા જોઈ લો સુડતાલીસ છે કોઈ જાય યસ તો ડી આન્સર તમારો સાચો રહેશે બરાબર સાત દુ ચૌદ એક ચાર દો આઠ એક નવ તો સુડતાલીસ જવાબ તમારો આવશે ખ્યાલ આવી બેટા ઓકે તો રાઈટ આન્સર તમારો સુડતાલીસ છે ચાલો નેક્સ્ટમાં જોઈએ આપણે એક્સ બરાબર પંદરનો આલેખ કેવી રીતે સુરેખ રેખા છે બરાબર તો જોઈએ આગળ તમને એક્સ બરાબર પંદર છે બરાબર આ એક્સ આ તમારું વાય બરાબર તો અહીંયા જો એક્સ પામે શું છે પંદર તો માન લો તો અહીંયા ઝીરો હોય ઉગમ બિંદુ પંદર છે એક્સ એક્સ પર પ્લસમાં બરાબર તો એનો તમે આલેખ દોરો તો જુઓ અહીંયા આગળ કોને સમાંતર જાય છે વાય એક્સને તો ધ્યાન આપજો અહીંયા જવાબ તમારો વાયક્સને સમાંતર આવશે કોને આવશે વાયક્સને સમાંતર આવશે બરાબર ક્લિયર ઈજી છે એકદમ આ તો બરાબર તમને આવડે જ છા તો ચાલો નીચેનામાંથી એક્સનું મૂલ્ય શોધો એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે આપણી પાસે છે જોઈએ આગળ છના છેદમાં એક્સ વત્તા અગિયાર બરાબર બેના છેદમાં એક્સ વત્તા નવ ચાલો ઓકે કામ કરીએ આપણે એક્સ બોલી લઈએ તો છના છેદમાં એક્સ માઇનસ બેના છેદમાં એક્સ બરાબર માંથી અગિયાર જશે એટલે નવ માઇનસ અગિયાર કરીએ આપણે બરાબર અહીંયા છના છેદમાં એક્સ માઇનસ બેના છેદમાં એક્સ બરાબર ચાલો નવમાંથી અગિયાર માઇનસ કરો બેટા કેટલા થશે માઇનસ ટુ કેટલા થશે માઇનસ ટુ ચલો અહીંયા છ છે સરખો છે બરાબર તો અહીંયા છ માઇનસ બે છેદમાં એક્સ બરાબર માઇનસ ટુ બરાબર માઇનસ ટુ તો અહીંયા છમાંથી બેટા ચાર એક્સને આ બધું ગુનાખીએ તો માઇનસ ટુ એક્સ એનો મતલબ કે એક્સ બરાબર કેટલા આવશે માઇનસ બે એક્સ બરાબર કેટલા આવશે માઇનસ બે તો રાઈટ આન્સર તમારો એ રહેશે બેટા માઇનસ બે ખેલાઈ ગયો એકદમ સહેલો હતો એમ શીખ્યું દરેક લખ્યો હશે આવડ્યો હશે દરેક બરાબર ચલો આગળ નેક્સ્ટ જોઈએ આપણે ઓકે જો બિંદુ ક્યુ એ બે બિંદુઓ પી અને આની વચ્ચે છે ઓહ હો તો પિક્યુ બરાબર ક્યુ આર તો ક્યુને ખાલી જગ્યા કહેવાય જો અહીંયા ક્યુ પી અને આરની વચ્ચે છે બરાબર એટલે તમે કીધું છે કે પિક્યુ બરાબર શું છે ક્યુ તો ક્યુ વચ્ચે છે ને શું કહેવાશે મધ્ય બિંદુ કહેવાશે શું કહેવાશે વચ્ચે આવે છે બરાબર તો ને આપણે મધ્યબિંદુ એટલે તમારો રાઈટ આન્સર કયો રહેશે બેટા એ મધ્ય બિંદુ કહેવામાં આવશે એકદમ સહેલો તો દરેકને આવડી ગયો હશે એમ શીખ્યું હતું બરાબર ચાલો નેક્સ્ટ ઓકે યામિની અને ફાતિમાએ શાળાના વર્ગ નવની બે વિદ્યાર્થીનીઓએ પ્રધાનમંત્રીના ભૂકંપ પીડિત લોકોએ રાહત રાહતમારીના ફાળામાં કુલ રૂપિયા સોનું અનુદાન કર્યું તો આ માહિતીને સંતોષનું સુરેખ સમીકરણ તમારે બનાવવાનું છે અહીંયા બે નામ છે યામિની એકદમ સિમ્પલ છે તો અને બીજું કોણ છે ફાતિમા બરાબર બે વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી ભૂકંપ પીડમાં કેટલા ફાળો ભેગો કર્યો સો તો સિમ્પલ વસ્તુ યામિની એક્સ ધાર અને શું લે વાય તો બે ભેગા થઈ સો કર્યો છે એક્સ વત્તા વાય બરાબર કેટલા આવશે સો રૂપિયા એકદમ ઈઝી આન્સર તમારું બી બરાબર એક્સ પ્લસ વાય બરાબર કેટલા આવશે સો એક્સ વત્તા વાય બરાબર સો જવાબ આવશે ક્લિયર તો આઠે આઠ એમ લગભગ તમારે અહીંયા પૂરા થયા છે તો દરેકને એમસીક્યુ બધાના સાચા હશે એ આશા રાખું છું હવે નેક્સ્ટ આપણું આગળ સેક્શનમાં જઈએ તો અહીંયા જો જુઓ રૂપ આપો બરાબર પંચપુરમાં બત્રીસ માઇનસ ત્રણ તો જો અહીંયા આગળ આપણે ગણતરી કરીએ આ દૂર કરીએ તો શું થશે જો બત્રીસ ત્રણ ઘાત બરાબર આખા એક કેટલી ઘાત થાય એક પંચપંશ ઘાત થાય તો અહીંયા આપણે આવું કરી શકાય એક મિનિટ બત્રીસ છે બરાબર તો બત્રીસની માઇનસ ત્રણ ઘાત એની કેટલી ઘાત થાય એક પંચપંશ ઘાત બરાબર હવે બત્રીસના આપણે ભાગ કરીએ તો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો બેની પાંચ ઘાત કરી શકાય આપણે થઈ શકે બરાબર તો અહીંયા જો બેની પાંચ ઘાત આ ત્રણને ઉપર લી આપણે ગુનાકારમાં ઘાતની ઘાતનો ગુનાકાર તો આવું થયું છે ગુણ્યા માઇનસ ત્રણના છેદમાં પાંચ મતલબ પાંચ પાંચ ગયા તો બે નીકલી ઘાત માઇનસ ત્રણ ઘાત એનો મતલબ એકના છેદમાં બે એકના છેદમાં આઠ બે નીકલી ઘાત થશે જો અહીં આગળ એ પ્લસ કરી નાખીએ બેની ત્રણ ઘાત એકના છેદમાં આઠ એકના છેદમાં આઠ આ તમારો જવાબ આવી શકે બરાબર તો એકના છેદમાં આઠ તમારો રાઈટ આન્સર રહેશે ઓકે ચલો નેક્સ્ટ ઓકે નેક્સ્ટ અવયવ પડો પચીસ સીનો વર્ગ ઓછા દસ એ વધતા એક ઓછા છત્રીસ વર્ગ તો અહીંયા આગળ પચીસ એનો વર્ગ અને આ એક પૂર્ણક છે અને છત્રીસ પણ છે તો આપણે અને બે ભાગ કરી દઈએ આપણે બેટા બરાબર તો અહીંયા પચીસ એનો એટલે પાંચ એ નો વર્ગ બરાબર માઇનસ છત્રીસ એટલે છ નો વર્ગ બરાબર ચલો હવે એકદમ ઇઝી થઈ ગયું તમારું એ માઇનસ બી થઈ ગયું બરાબર તો મતલબ કે પાંચ એ ઓછા એક ઓછા છ બી એક વાત ઓછા પાંચ એ ઓછા એક વત્તા છ બી વાત શું વત્તા આપણને ગોઠી દે ક્રમમાં પાંચ એ ઓછા છ બી ઓછા વત્તા છ બી ઓછા એક આપણો આન્સર રહેશે પાંચે ઓછા છ બી ઓછા એક પાંચે વત્તા છ બી માઇનસ એક આનો આન્સર આપણો રહેશે ઓકે નીચેનામાંથી કયા બિંદુ એક્સઅસ પર અને વાય એક્સ પર આવેલા છે તે તમારે જણાવવાનું છે બરાબર એકદમ સહેલું છે દરેકને આ તો આવડી જવું જોઈએ ચલો એક્ષ આપણે લખીએ અને વાય એક્સ પર બે ભાગ પર આપણે હા ચાલો એક્સઅક્સ પર જો અહીંયા પહેલું એ પહેલું બિંદુ તમારું પાંચ છે પહેલું તમે કઈ બતાવો એક્સ અક્ષ પર બરાબર અને પછી જીરો છે એનો મતલબ કે એ જે તમારું છે પાંચ અને ઝીરો કઈ આવશે એક્સ અક્ષ પર આવશે ચલો બી પણ જો માઇનસ ત્રણ ઝીરો તો બી પણ તમારું જુઓ માઇનસ ત્રણ અને ઝીરો પહેલું એક્સ અક્ષ પર આવશે અને બરાબર અને પછી ઝીરો છે ચલો ઝીરો ને નાઇન તો પહેલાં ઝીરો છે ને પછી નાઇન છે તો એ વાય એક્સ પર બતાવશો તમે એટલે સી તમારું જે બરા છે ઝીરો માઇનસ નવ અહીંયા આવશે ચલો જીરો છ ડી ઓકે એ પણ જો પહેલું જીરો છે છ અહીંયા આવશે ચલો ઈ જો છ અને જીરો છે પહેલું એક્સપો છે અહીંયા આવશે બરાબર ચલો એફ પણ જો પહેલું છે ને માઇનસ સાત પછી જીરો છે તો એફ પણ તમારું અહીંયા આવશે માઇનસ અને માઇનસ સાત અને ઝીરો ચલો એક અને ઝીરો ફરી પણ જી અહીંયા જો અહીંયા એક્સ એક્સ પર પહેલું છે એક અને ઝીરો એચ ઝીરો માઇનસ એક છે એનો મતલબ એ કયા અક્ષ પર હશે વાય એક્સ પર હશે ઓકે જો પહેલું ઝીરો હોય અને પછી તમારી રકમ બિંદુ કંઈ આપેલું હોય નવ છ એક જો અહીંયા આપેલા તો બધા વાય એક્સ પર થાય અહીંયા પહેલું તમને આપેલું હોય અને પછી જીરો હોય એનો મતલબ કે કયા હશે એક્સ અક્ષ પર હશે એકદમ સહેલું છે દરેકને આવી ગયું છે જો અહીંયા એ બી સી ડી તમારું અહીંયા વાય એક્સ પર આવ્યું ઈ તમારું એક્સ અક્ષ પર આવ્યું એફ તમારું ફરી પાછું એક્સ અક્ષ પર આવ્યું જી તો કે એક્સ અક્ષ પર આવ્યું ને એચ તો કે તમારું વાય એક્સ પર આવ્યું બોલો ખ્યાલ આવી ગયો બધા બેટા ઓકે નેક્સ્ટ આપણે જઈએ ટુ એક્સ માઇનસ કે વાય બરાબર નવ સમીકરણ વડે દર્શાવી રેખા બિંદુ માઇનસ વન માઇનસ વનમાંથી પસાર થાય તો કેનું મૂલ્ય આપણે શોધવાનું છે કેનું મૂલ્ય શું હશે આપણે જોવાનું છે બરાબર તમને ટુ એક્સ માઇનસ કે વાય બરાબર કેટલા નવ અહીંયા એક્સ અને વાયનું મૂલ્ય આપી દીધું તમને અહીંયા તમને એક્સ અને વાયનું મૂલ્ય બંનેનું કેટલું આપ્યું છે માઇનસ વન માઇનસ વન તો આપણે એની જગ્યા પર મૂકીએ આપણે માઇનસ વાયની મૂકીએ આપણે માઇનસ એક બરાબર નવ ચલો બે 2 બે કેવા થાય માઇનસ બે ઓછા ગુણ્યા ઓછા શું થાય વત્તા કે બરાબર નવ ચલો બેના બહુ લઈ લઈએ બેટા તો અહીંયા બેના બરાબર લઈએ તો કે બરાબર નવ વત્તા બે બેના બદલે પ્લસ બે થઈ જશે તો એકદમ ઇઝી આન્સર આવી ગયો આપણો કે બરાબર અગિયાર કે બરાબર કેટલા આવશે અગિયાર ખ્યાલ આવી ગયો બેટા બધાને माइनस से गुणा कर माइनस बे बे 2 तो यहां पे 2 * 1 = 2 यहां -*-+ થઈ ગયા बराबर - 2 ના બહુ લઈ ગયા એટલે 9 + 2 બરાબર ગયા તો k = કેટલા થઈ ગયા બેટા 11 ક્લિયર ખરાઈ ગયો ને ઓકે નેક્સ્ટ ચાલ હવે એકરણ કરો 7 √2x નો વર્ગ - 10x - 4 √2 ચાલ જોઈને ગભરાઈ ગયા નઈ ને ચાલ જોઈએ અહીંયા જો એક્સના નો સહગુણક શું છે સેવન રૂટ ટુ ધ્યાન આપ અને અચળપદ આપણું છે ફોર રૂટ ટુ તો આ બેનો ગુણાકાર સાત ચોક કેટલા થાય અઠ્યાવીસ અને આ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ એટલે બે અઠ્યાવીસ કેટલા થાય છપ્પન છપ્પન એવા ભાગ પાડવાના છે આપણે કે દસ આવે તો ચૌદ ચોક છપ્પન ચૌદમાંથી ચાર જાય બરાબર તો દસ રહેશે બરાબર તો અહીંયા આપણે જો સેવન રૂટ ટુ એક્સનો વર્ગ પહેલું મોટું પર ચૌદ છે લઈ લો માઇનસ ચૌદ એક્સ ચલો વ્યાર એક્સ મૂકીશું તો જ અહીંયા દસ થશે ચૌદમાં ચાર જાય તો માઇનસ દસ પાછળ માઇનસ ફોર રૂટ ટુ ઓકે ચલો આગળ હવે જો અહીંયા આ બે પદ આ બે પદમાં કોમન કાઢીશું ચલો સાત કોમન નીકળશે અહીંયા આગળ બરાબર સેવન રૂટ ટુ કોમન લઈ લો સેવન રૂટ ટુ एक्स पर पर एक्स पॉमन निकल से ओके तो अहर एक्स माइनस जो सात तो आई गया रूट टू आई गया तो अब रूट टू मूक् तो जो सात रूट टू रूट टू सात दू चौद थी जैसे मतलब कि अँ आज रहे एक्स माइनस रूट टू एक्स माइनस रूट टू मतलब कि आपको कॉमन शू कह प्लस फोर जो फोर एक्स फोर रूट टू थ તો આપણો આન્સર હવે મળી ગયો એકદમ થી આપણે એક કૌશાનું લઈ લઈએ જો સેવન રૂટ ટુ એક્સ પ્લસ ફોર બરાબર અને એક્સ માઇનસ રૂટ ટુ ઓકે તો આ તમારો ફાઇનલ આન્સર હશે ક્લિયર ખ્યાલ આવી ગયો ઓકે નેક્સ્ટ ચાલો ફાઈવ પ્લસ રૂટ થ્રી છેદમાં સેવન માઇનસ રૂટ સેવન માઇનસ ફોર રૂટ થ્રી બરાબર ચોરાનું એ પ્લસ થ્રી રૂટ થ્રી બી તો એ અને બીની કિંમત શોધવાની છે ઓકે સાહેબ કેવી રીતના ગણતરી કરી શકવાની ચાલો જોઈએ બેટા આપણે તો ફાઈ પ્લસ રૂટ થ્રી છેદમાં સેવન ફોર રૂટ થ્રી બરાબર કેટલા કીધા છે પેલા એ પ્લસ બી કીધા છે ઓકે ચલો આને આપણે કરની બતાવીએ તો ફાઈવ પ્લસ રૂટ થ્રી છેદમાં સેવન માઈનસ ફોર રૂટ થ્રી ગુણ્યા સેવન પ્લસ ફોર રૂટ થ્રી છેદમાં સેવન પ્લસ ફોર રૂટ થ્રી થશે આટલું ચાલો ગુના કરીએ બેઠા આપણે વગર આનો પાંચ સિતા પાંત્રીસ પાંચ સિતા પાંત્રીસ ચલો પાંચ ચોક વીસ રૂટ થ્રી પાંચ ચોક વીસ રૂટ થ્રી ચલો પછી સોરી સેવન રૂટ થ્રી સેવન રૂટ થ્રી બરાબર ચલો અને ચાર તારીખ બાર ચાર આ છે રૂટ ત્રણ રૂટ અને ચાર તારીખ બાર બોલો ખબર પડી ગઈ પાંચ સીતા પાંત્રીસ બરાબર પાંચ છક વીસ રૂટ થ્રી ક્લિયર ખબર પડી બધાને અને ત્યાર પછી ચાર તારી બાર બરાબર ચાલો ઉપરનું આપણે ફિનિશ કર્યું નીચે નીચે તો જો અહીંયા બંને સેમ જ છે પ્લસ છે અને માઇનસ છે તો આપણું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કરીએ આપણે સાતનો વર્ગ કેટલો થાય બેટા ઓગણપચાસ કેટલો થાય ઓગણપચાસ ચાલો ચારનો વર્ક કરીએ સોળ અને રૂટ ત્રણ સોળ તારી અડતાલીસ તો અહીંયા માઇનસ ફોર્ટી એટ માઇનસ ફોર્ટી એટ બરાબર ચાલો તો અહીંયા જો ઉપરનો આપણે વાત કરીએ તો પાંત્રીસ વીસ રૂટ ત્રણ આ સ્પે સરખા છે બેટા પાંત્રીસ ને બાર તો કેટલા થશે બેટા બોલો પાંચ ને બે સાત સુડતાલીસ થશે બેટા પાંચ બે સાત ત્રણ એક ચાર સુડતાલીસ અને અહીં આપણે જોઈએ તો વીસ અને સાત હતા આપણે સરવાળો કરી દઈએ અહીંયા વીસ ને સાત સત્યાવીસ રૂટ ત્રણ કેટલા થશે સત્યાવીસ રૂટ ત્રણ છેદમાં કેટલા આવશે ઓગણપંચા વર્તાઈ તો એક એટલે આપણે બતાવવાની જરૂર છે નહીં એકને બરાબર આપણી પાસે શું છે ચોરાનું એ પ્લસ થ્રી રૂટ થ્રી બી છે બરાબર ચાલો તો બેને આપણે એ આપી દઈએ પુતપત્રના સ્થાન પર લઈ લઈએ ને તો અહીંયા જુઓ સુડતાલીસ બરાબર ચોરાણું એ નાઇન્ટી ફોર એ એનો મતલબ એવો થયો કે સુડતાલીસના છેદમાં કેટલા આવશે નાઇન્ટી બરાબર એ તો સુડતાલીસ દૂ ચોરાણું થાય બરાબર તો અહીંયા એ બરાબર કેટલા આવ્યા એકના છેદમાં બે કેટલા આવ્યા એકના છેદમાં બે આ બાજુ આપણે આપ્યું સત્યાવીસ રૂટ થ્રી સત્યાવીસ રૂટ થ્રી બરાબર થ્રી રૂટ થ્રી બી છે તો હવે સત્યાવીસ રૂટ થ્રીના છેદમાં થ્રી રૂટ થ્રી તો મતલબ કે બી બરાબર ત્રણ નવા સત્યાવીસ તો આપણે જવાબ કેટલા આવશે નવ તો આ તમારો એ અને આ તમારો બી એ બરાબર એકના છેદમાં બે અને બી બરાબર નવ આ તમારો ફાઇનલ આન્સર રહેશે ખ્યાલ આવી ગયો બેટા દરેકને ઓકે જો આ રીતે ગણતરી થશે એની ખબર છે ને ઓકે નેક્સ્ટ જો ફરીથી પાછો હોય પેલા જેવો જ છે બરાબર જો અહીંયા આગળ એક્સના વર્ગનો સગ્નો શું છે ફોર થ્રી અને કેટલા છે આ ટુ અચળ પર ટુ રૂટ થ્રી તો જો ચાર દુ આઠ રૂટ થ્રી ગુના રૂટ થ્રી બરાબર આઠ તારીખ ચોવીસ ચોવીસના એવા ભાગ પારો કે પાંચ આવે કેટલા આવે પાંચ તો આઠ ટારી ચોવીસ આઠ તારીખ ચોવીસ બરાબર આઠ તારીખ ચોવીસ થશે ને તો આઠ મારી ત્રણ જાય તો પાંચ એ થશે જોઈએ આગળ ફોર રૂટ થ્રી એક્સનો વર્ગ આઠ એક્સ લઈએ અહીં આગળ બધા બરાબર અહીંયા આપણે લઈએ ત્રણ એક્સ આઠમાય ત્રણ જાય પાંચ રહેશે અને છેલ્લા આપણું ટુ રૂટ થ્રી ચલો આ બે આ બેનું આપણે વિભાજન કરીએ ઓકે ચલો જોઈએ આગળ ફોર કોમન કરીએ આપણે બરાબર ચલો તો અહીંયા ફોર એક્સ કોમન લઈ લઈએ આપણે

અને ટુ રૂટ થ્રી અહીંયા આગળ માઇનસ આવી જશે ક્લિયર ઓકે તો મતલબ કે અહીંયા જુઓ એક અકાઉન્ટમાં તમારે ફોર એક્સ માઇનસ રૂટ થ્રી અને રૂટ થ્રી એક્સ પ્લસ ટુ બરાબર તો આ તમારો ફાઇનલ આન્સર રહેશે ક્લિયર આઈડિયા લખીશું ને તમને જોઈ લેજો બેટા બરાબર તો આ તમારો ફાઇનલ આન્સર રહેશે ચલો નેક્સ્ટ નીચેનું દરેક બિંદુ કયા ચરણમાં કે કયા અક્ષ પર હશે તે આપણે કહેવાનું છે બેટા ચલો આ તમને ખ્યાલ જ છે નવમાં ધોરણમાં તમે ભણ્યા જ છો આ વસ્તુ બરાબર ના હોય તો આપણે હાલેક બી સમજી લઈએ બેટા એકવાર તો તમને ઇઝી પડશે એક્સ છે આ તમારું વાય છે બરાબર અહીંયા આ જે એક બંને છે એક્સ અને વાય બંને કેવું છે બેટા પ્લસ પ્લસ એની ક્રોસમાં અહીંયા બંને શું આવે માઇનસ આ તમારું કયું ચરણ છે પ્રથમ ચરણ ચલો અહીંયા શું આવશે માઇનસ અને આમાં આવશે પ્લસ આ તમારું કયું ચરણ છે દ્વિતીય ચરણ બરાબર આ તમારું બંને માઇનસ માઇનસ હશે આ તમારું તૃતીય ચરણ કહેવાય છે યાદ છે બીજા આવું ભણેલા કહે અને આ છે તમારું ચરણ જેમાં પ્લસ અને માઇનસ આવશે આ તમારું ચરણ ક્લિયર બરાબર આટલું તમને ખ્યાલ હશે ફટાફટ તમે બધા એ દેશો ચાલો જીરો અને માઇનસ ચાર છે પહેલું જુઓ જીરો માઇનસ ચાર बराबर का तो सिंपल से क्या अक्ष पर આવશે જો પેલ્લો 0 છે એનો મતલબ કે y અક્ષ પર આવશે કયા અક્ષ પર આવશે y અક્ષ પર આવશે બરાબર ચલો પછી જો 5 0 5 0 ચલો 5 0 છે તો પહેલું x બિંદુ છે બરાબર તો અહીંયા આવશે x અક્ષ પર શું આવશે x અક્ષ પર બરાબર ચલો જો અહીં આગળ -8 -8 ચાલો બંને માઇનસ જો અહીંયા આગળ તો બંને માઇનસ કયા ચરણમાં આવશે બોલો ત્રીજા ચરણમાં કયા ચરણમાં આવશે ત્રીજા ચરણમાં આવશે અથવા તૃતીય ચરણમાં કોઈ બી બોલી શકો બરાબર ચલો પછી જુઓ સાત માઇનસ ત્રણ ચાલો પ્લસ અને માઇનસ પ્લસ અને માઇનસ કયા ચરણમાં આવશે બેટા ચતુર્થ ચરણમાં એટલે ચોથા ચરણમાં આવશે બરાબર ખ્યાલ આવે છે ને બરાબર ચલો ત્યાર પછી માઇનસ બે અને નવ ચલો માઇનસ છે પ્લસ પ્લસ છે તો કયા ચરણમાં આવશે દ્વિતીય ચરણમાં આવશે કયા ચરણમાં આવશે બેટા દ્વિતીય ચરણમાં આવશે ચલો ત્યાર પછી માઇનસ સાત અને જીરો ચલો પહેલું એક્સ અક્ષ પરનું બિંદુ આવ્યું મતલબ કે આ એક્સ અક્ષ પર આવશે કયા આવશે આ એક્સ અક્ષ પર આવશે બોલો ખેલાઈ ગયો જો જીરો માઇનસ ચાર એટલે વાય એક્સ પર ગયું પાંચ જીરો એક્સ અક્ષ પર આવ્યો માઇનસ માઇનસ બંને તો ત્રીજા ચરણમાં આવે સાત માઇનસ ત્રણ એટલે ચતુ ચરણમાં આવે માઇનસ બે દ્વિતીય ચરણમાં આવે માઇનસ સાત જીરો તો કે કયા આવશે એક્સ અક્ષ પર આવશે કયા આવશે તમારું એક્સ અક્ષ પર ક્લિયર એકદમ ઇઝી છે તમે આ ગ્રાફ તમને રેડી હશે તો ફટાફટ તમે એનો આન્સર આપી શકશો નેક્સ્ટ ઓકે સમીકરણ આપણે ઉકેલવાનું છે બધા સમીકરણ ઉકેલો ચાલો ઉકેલીએ આપણે એક્સ માઇનસ ટુ છેદમાં ચાર વધતા એકના છેદમાં ત્રણ બરાબર એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ વન છેદમાં ત્રણ ચાલો ચાલો શું કરીશું આપણે જો બંને બાજુ આપણે અથવા એક્સ એક બહુ લઈ તો પણ ચાલે જો અહીંયા એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ છેદમાં ચાર અને આમ લઈ લો તો શું થશે ટુ એક્સ માઇનસ વન છેદમાં ત્રણ પ્લસ થઈ જશે થોડી ઇજી પડે આપણને તો એક્સ આનામ લઈ લો માઇનસ એકના છેદમાં ત્રણ ચલો અહીંયા લસા પાડીએ ચાર તારીખ કેવું લસા આવશે બાર ચાર તારીખ બાર તો ત્રણના બધું ગુણ નાખો બધા ત્રણ એક્સ ઓછા ત્રણ દુ છ વત્તા ચાર દુ આઠ એક્સ ચાર ચાર માઇનસ ચાર ચાલો તમારો જે લસા એ મૂકી દેવા બાર બરાબર અહીંયા પણ જુઓ અહીંયા પર છેદમાં આપણે એક મૂકી દઈએ ત્રણ લસા તો અહીંયા શું થશે ત્રણ એક્સ ઓછા એક છેદમાં લસા આપણે મૂકી દો ત્રણ ક્લિયર ચલો અહીંયા સરખા સરખા પર જોઈ લઈએ આપણે કયા કયા છે એક્સ એક્સ ત્રણ એક્સ આઠ એક્સ આઠ ત્રણ અગિયાર ચિહ્ન જોઈ લો ભૂલ નથી બધા ત્રણ એક્સ ત્રણ દુ છ માઇનસ ચાર દુ આઠ પ્લસ ચાર એક ચાર માઇનસ ચલો આઠ ત્રણ અગિયાર એક્સ અને ઓછા ઓછા હતા છ ચાર કેટલા માઇનસ દસ છેદમાં કેટલા આવશે બેટા બાર ચલો અહીંયા જુઓ ત્રણ એક્સ માઇનસ એક છેદમાં કેટલા છે ત્રણ ચાલો હવે ક્રોસ ગુનાગ કરી બાજુ અંશ અને છેદ અંશ અને ત્રણને આ બોલ લઈ અગિયાર તારીખ તેત્રીસ એક્સ અગિયાર તારીખ તેત્રીસ એક્સ માઇનસ દસ તારીખ ત્રીસ દસ તારીખ ત્રીસ એ રીતના અહીંયા પણ જુઓ બાર તારીખ છત્રીસ એક્સ અને બાર એકું બાર માઇનસ બાર ચાલો તો હવે એક્સે ભેગા કરવી બરાબરે ચાલો ઓકે તેત્રીસ એક્સ માઇનસ છત્રીસ એક્સ બરાબર પ્લસના માઇનસ થશે આ બાજુ માઇનસ બત્રીસ પ્લસ ત્રીસ થશે બરાબર ચાલો જુઓ તેત્રીસમાંથી છત્રીસ કહે તો માઇનસ ત્રણ કેટલા આવશે માઇનસ ત્રણ એક્સ અહીંયા ત્રીસમાંથી બાર કરશું તો અઢાર રહેશે કેટલા હશે બેટા અઢાર રહેશે પ્લસ અઢાર રહેશે ચાલો એક્સ બરાબર અઢારના છેદમાં આપણે ત્રણ કરીએ માને ત્રણ છ અઢાર તો એક્સ બરાબર કેટલા આવશે માઇનસ છ તમારો ફાઇનલ આન્સર હશે બેટા માઇનસ છ બોલો આ જ આન્સર આવતો હતો તમારો હે ને ઓકે હોશી હતા બધા ચાલો નેક્સ્ટ ઓકે એક્સની છ ઘાત ઓછા વાયની છ ઘાત એક્સની છ ઘાત ઓછા વાયની છ ઘાત ચાલો અને આપણે કઈ રીતના કરીશું બધા જુઓ તો આને આપણે ઘન સ્વરૂપમાં આપણે ફરી નાખીએ એક્સની છ ઘાત ઓછા વાયની છ ઘાત છે બરાબર એનો મતલબ કે આપણે એક્સનો વર્ગ આખાની ત્રણ ઘાત કરી દઈએ અહીંયા વાયનો વર્ગ અને આખાની કેટલી ઘાત કરી દઈએ છ બરાબર તો એનો મતલબ આપણે આ રીતે વયવ પાડી શકાય બધા સોરી અહીંયા છ અહીંયા આવશે ત્રણ હા તો જો એનો ઘન ઓછા બીનો ઘન આ પ્રયો થઈ ગયો તો અહીંયા આપણે લખી શકીએ કે પહેલું પદ બરાબર ઓછા બીજું પદ વાયનો વર્ગ યાદ છે ને મોડે બેટા તો અહીંયા આપણે પહેલાં પદનો વર્ગ કરીશું એટલે એક્સની ક્લિયર થશે એટલે ચાર ઘાત થશે બરાબર ચલો અહીંયા તો અત્યારે પહેલું પદ બીજું પદ ગુનાકાર રહેશે ફરી પાછો એનો વર્ગ તો કે અહીંયા વાયની કેટલી ઘાત થશે ચાર ઘાત થશે ચાલો ચાલો આ તો તમને એ સ્કવેરમાં યુસ્ક વેચી દયા ને એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય બરાબર આના આપણે એટલે પડી શકાય હોય ચલો આનું પુનઃ પુનઃક્ષનું વિભાજન કરી દઈએ આપણે તો અહીંયા એક્સની ચાર ઘાત વત્તા અહીંયા આવું લખીએ ટુ એક્સનો વર્ગ વાયનો વર્ગ વત્તા વાયની ચાર ઘાત માઇનસ એક્સનો વર્ગ વાયનો વર્ગ બરાબર તો હવે આને આપણે જોઈએ ટુ એક્સનો વર્ગ વાયનો એક્સનો વાયનો તો એક્સનો વાયનો વર્ગ જ આવશે આથી આપણે વિભાજન આનું તો એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય ચાલો એનો મતલબ જોઈયા એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ આખાનો વર્ગ બરાબર આનો આપણે ભાગ પડી જાય છે અને અહીંયા એક્સ અને વાય આખાનો વર્ગ તો અહીંયા પણ એ સ્ક્વેર માઇનસ બી થઈ ગયો તો આપણે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય બરાબર અહીંયા પણ જુઓ એક્સનો વર્ગ વાયનો વર્ગ ઓછા એક્સ વાય અહીંયા ફરથી પ્લસમાં લઈએ એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વધતા એક્સ વાય બોલો ક્લિયર ખબર પડી ગઈ જો વચ્ચે લાવી દઉં હોય તો આ તો લાવી શકાય બેટા આપણે કે એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વધતા વાયનો વર્ગ એક્સનો વર્ગ વધતા એક્સ વાય વાયનો વર્ગ તો આ તમારો ફાઇનલ આન્સર રહેશે બેટા ચેક કરી લેજો તમે આઈત્યારે લખ્યો છે આન્સર બરાબર ઘરના અવયવ રેડી હશે બરાબર તો તમને આ ઇઝી તમને કરી શકી આવડ્યું છે તમને બરાબર એકદમ ઇઝીલી ચલો નેક્સ્ટ જોઈએ આપણે ચલો એક્સનો ઘન ઓછા ત્રણ એક્સનો વર્ગ ઓછા નવ એક્સ ઓછા પાંચના અવયવ પારો સાહેબ આ તો બહુ અઘરું અમને લાગે તો બરાબર તો આની આપણે તમને સરળ રીત બતાવું છું ગણતરી કરીને એકદમ સૌથી પહેલાં તો આપણે એક્સ માઇનસ વન કે એક્સ વન હવે આવશે અને એ આપણે નક્કી કરવાનું છે બરાબર તો સૌથી પહેલાંના સહગુણક લઈ લઈએ આપણે તો સહગુણકમાં એક્સના વર્ગનો સહગુણક કેટલો છે એક એક્સના વર્ગનો તો કે ત્રણ કેટલો છે ત્રણ આનો કેટલો છે તો કે માઇનસ નવ ના કેટલા છે માઇનસ પાંચ ચલો માઇનસ ત્રણ માઇનસ પાંચ હવે જો અહીંયા એક કી એક અને નવ તો શું આવશે માઇનસ આઠ બે માઇનસ તો અહીંયા પણ આવશે તમારો માઇનસ આઠ મતલબ થશે માઇનસ સોળ ચાલો ઝીરો થતો નથી બરાબર એટલે મા તમારો અવયવ કયો આવશે એક્સ પ્લસ વન અવયવ બનશે કયો આવશે એક્સ પ્લસ ઓકે ચાલો હવે જુઓ અહીંયા આગળ અહીંયા તમે રકમ તમારી જે આપેલી છે એક્સનો ઘન ઓછા ત્રણ એક્સનો વર્ગ ઓછા નવ એક્સ બરાબર ચાલો તમારો જે અવયવ છે એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન ભાગાકાર રીતે પણ કરી શકો છો પણ એક રીત છે તમને બતાવો ઇઝી પડશે જો અહીંયા તમારો અવયવ એક્સ પ્લસ વન છે તો અહીંયા માઇનસ વન મૂકી દો અહીંયા તમારે સહગુણક છે લખો એક માઇનસ ત્રણ માઇનસ નવ બરાબર ચાલો અહીંયા સૌથી પહેલાં ઝીરો મૂકી દો શું મૂકી દો જીરો તો અહીંયા એકમાં ઝીરો જાય એટલે કેટલા આવશે એક આ બેનો કરો એક એકું એક કેટલા આવશે માઇનસ એક ચલો ઓછા ઓછા વધતા ત્રણને કેટલા થશે ચાર કેવા ચાર માઇનસ ચાર ચાર એકું ચાર કેવા ચાર પ્લસ ચાર નવમાંથી ચાર જાય તો કેટલા રહેશે માઇનસ પાંચ કેટલા રહેશે માઇનસ પાંચ પાંચ એકું પાંચ ગુનાનું પ્લસ પાંચ થયા એના કે છેલ્લા જીરો આવી ગયો આ ઝીરો તમારે છેલ્લો આવી જવો જોઈએ તો અહીંયા એક એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ ઓછા પાંચ બરાબર તો આ જે છે તમે અહીંયા મૂકી દો બેટા એક્સનો વર્ગ એક લખવાની જરૂર નથી માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ પાંચ બરાબર ચલો હવે ગુના કરો જો એક્સનો વર્ગ એક્સ તો કે એક્સનો ઘન એક્સનો વર્ગ વધતા એક તો કે એક્સનો વર્ગ બરાબર ચલો ચાર ને એક તો માઇનસ ચાર એક્સનો વર્ગ ચાર એકુ ચાર ઓછા ચાર એક્સ ઓછા ચાર એક્સ ચલો અહીંયા માઇનસ પાંચ એક્સ બરાબર અને પાંચ એકુ પાંચ કેટલા ઓછા પાંચ ચલો વિભાજન થઈ ગયું જોઈ લઈએ આપણે જો માઇનસ પાંચના માઇનસ પાંચ એક્સ એક્સ ઓછા પાંચ ઓછા ચાર એક્સ તો નવ એક્સ થઈ ગયા બધા ચાલો આ ચાર એક્સમાંથી એક એક્સનો છે માઇનસ ત્રણ એક્સનો વર્ગ અને એક્સનો ઘન ઓકે ચાલો હવે એકદમ ઇઝી બધા એક્સ પ્લસ વન તમારો જે હવે તેમ લખી દો આ સિવાય તમારો જે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ માઇનસ પાંચ એ બીજા કોશ લખી દઈએ ચલો આ તો તમારે પૂછડી ઉતરતા જ જવાનું છે આ તો તમને ખ્યાલ છે જ પાંચને એવા ભાગ પાડો કે ચાર આવે પાંચને એવા ભાગ પાડો કે ચાર આવે તો પાંચ એક હું પાંચ તો આપણે લઈએ ફરતી એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા એક એક્સ ઓછા પાંચ તો થઈ ગયા

બરાબર આ તમારો ફાઇનલ આન્સર રહેશે બેટા ક્લિયર જોઈ લો ખ્યાલ આવી ગયો બેટા બધાને એક્સ પ્લસ વન એક્સ માઇનસ પાંચ ને એક્સ પ્લસ વન તમારો ફાઇનલ આન્સર રહેશે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ઓ સાહેબ બહુ અઘરો હતો દાખલો હે ને સાહેબ અમે છોડી દીધો ના ના મને ખબર છે તમે છોડ્યો હશે નહીં બધાય ગણ્યો હશે દાખલો આવડતો છે તમને બધાને બરાબર જોઈએ આપણે આને જોઈ અહીંયા સેવન રૂટ ટુ છે બરાબર છેદમાં રૂટ પંદર ટુ રૂટ ટુ તો અહીંયા કરની કરવી પડશે દરેકમાં રૂટ પંદર માઇનસ ટુ રૂટ ટુ છેદમાં પંદર માઇનસ ટુ રૂટ ટુ પ્લસ એટલે આપણે શું બેટા માઇનસ ચાલો માઈનસ टू रूट फाइव छेद रूट सिक्स प्लस रूट फाइव बराबर गुनिया रूट सिक्स माइनस रूट फाइव छेद रूट सिक्स माइनस रूट फाइव प्लस तो माइनस माइनस ऊपर गुनिया चलो ये माइनस थ्री रूट टू छेद छेदमा रूट पंदर प्लस થ્રી રૂટ ટુ ગુણ્યા રૂટ પંદર માઇનસ થ્રી રૂટ ટુ છેદમાં રૂટ પંદર માઇનસ થ્રી રૂટ ટુ ઓકે ચાલો આગળ હવે ગુના કરીએ ચલો વર્ગ વર્ગનો ગુના કરે પંદર દુ સાત વર્ગુણમાં ત્રીસ સાત દુ ચૌદ ને ચૌદ દુ અઠ્યાવીસ તો માઇનસ કેટલા આવશે બેટા અઠ્યાવીસ ચલો ક્લિયર ઉપરનું ખ્યાલ આવી ગયો પંદર દુ ત્રીસ ને સાતના સાત સાત દુ ચૌદ ને રૂટ ટુ રૂટ ટુ ચાર બે સાત ચોક સાત દુ ચૌ ચૌદ થશે બરાબર ઓકે નીચે જુઓ ચલો નીચે તો તમને પ્લસ અને માઇનસ છે રૂટ પંદરનો પંદર બરાબર એક સ્ટેપ લખીએ બધા આપણે પંદર અને બે દુ ચાર

ત્રીસ ત્રણ તારીખ નવ નવ દુ અઢાર ત્રણ તારીખ નવ રૂટ ટુ રૂટ ટુ બે બરાબર નવ દુ અઢાર ચલો છેદમાં રૂટ પંદર નો વર્ગ થશે પંદર અને ત્રણ તારી નવ નવ દુ અઢાર કેટલા આવશે માઇનસ અઢાર ચલો બરાબર છે નેક્સ્ટ આગળ જઈએ આપણે હવે ચલો સેવન

તો અહીંયા આપણે ચિહ્ન બદલી નાખીશું માઇનસ માઇનસ પ્લસ ચાલો લસા જોઈ લઈએ આપણે સાત તારીખ એકવીસ કેટલા આવશે એકવીસ લસા આવશે બરાબર ચાલો તો અહીંયા આ રીતે થઈ શકે પહેલાં વેડા જો અહીંયા સાત લસા સાત તારીખ એકવીસ લસા આવશે તો અહીંયા આપણે કેટલા ગુના પડશે ચાલો બોલો ત્રણ વડે અહીંયા એકવીસ વડે અહીંયા કેટલા ગુના પડશે સાત વડે ચાલો સાત તારીખ એકવીસ

रूट त्रीस बराबर चलो अढ़ाँ एक सौ ने छब्बीस एक सौ ने छब्बीस चलो अइनस माइनस माइनस प्लस बराबर अडार साँ एक सौ ने छब्बीस माइनस थे अँ प्लस थे बेटा बराबर ओके तो एक सौ ने छवीस में તમારો જે લસા બેટા કેટલો હતો એકવીસ કેટલો હતો એકવીસ બરાબર અહીંયા જો ચિહ્ન બદલી નાખ્યો આપણે માઇનસ માઇ અહીંયા પ્લસ થઈ જાય બેટા બરાબર આપણે અહીંયા ગુના કરવા લઈ લીધું જો ખ્યાલ આવી ગયો તમને અહીંયા ચિહ્ન પ્લસ થઈ જાય એટલે આપણે અહીંયા પ્લસ લઈ લીધું છે બરાબર તો અહીંયા અહીંયા બી બદલી શકાય બદલ હોય તો બરાબર માઇનસ માઇનસ અહીંયા પ્લસનું સાઇન કરો તો પણ ચાલે પણ આપણે સીધું અહીંયા આગળ કરી નાખ્યું છે બરાબર જો અહીંયા માઇનસ માઈનસ માઇનસ રહી જાય આપણે બરાબર છે તો અહીંયા જો અહીંયા આગળ બેટા એકવીસ રૂટ ત્રીસ માઇનસ ચોર્યાસી માઇનસ બેતાલીસ તો અહીંયા આપણે જોઈએ બેટા એકવીસ રૂટ ત્રીસ એકવીસ રૂટ ત્રીસ અને બેતાલીસ જો એકવીસ બેતાલીસ રૂટ થર્ટી બેતાલીસ બરાબર ચલો બસો દસ બસો ને દસ ચોર્યાસી એકસો છવ્વીસ તો એ પણ થશે માઇનસ બસો દસ થશે માઇનસ બસો દસ છેદમાં એકવીસ માટે આપણો જવાબ બસો દસ બસાય જીરો જીરોના છેદમાં એકવીસ તો આપણો ફાઇનલ આન્સર શું આવશે જીરો ફાઇનલ આન્સર શું આવશે આપણો જીરો ક્લિયર તો રાઈટ આન્સર તમારો જીરો આવશે બેટા દરેકે ગણતરી કરી હશે બરાબર ચિહ્નોમાં ભૂલ થવી જોઈએ નહીં ઓકે ચલો વેરી ગુડ ઓકે એક્સ બરાબર રૂટ ત્રણ માઇનસ રૂટ ટુ છેદમાં રૂટ થ્રી પ્લસ રૂટ ટુ અને વાય બાય રૂટ થ્રી પ્લસ રૂટ ટુ છેદમાં રૂટ થ્રી માઇનસ રૂટ ટુ હોય તો એક્સનો વત્તા વાયનો વત્તા એક્સ વાયની કિંમત આપણે શોધવાની છે આ આપણે શોધવાનું છે બેટા તો સૌથી પહેલાં એક્સની કિંમત આપણે કરીએ તો જોઈએ આગળ એક્સ બરાબર રૂટ થ્રી માઇનસ રૂટ ટુ છેદમાં છેદમાં રૂટ થ્રી પ્લસ રૂટ ટુ છે બરાબર ચાલો આને આપણે કરની લઈએ બેટા તો અહીંયા માઇનસ રૂટ ટુ છેદમાં રૂટ થ્રી માઇનસ રૂટ ટુ બરાબર ઓકે જોઈ આગળ રૂટ થ્રી માઇનસ રૂટ ટુ આખાનો વર્ગ થશે બધા રૂટ થ્રી માઇનસ રૂટ ટુ આખાનો વર્ગ અહીંયા જુઓ પ્લસ અને માઇનસ એ સ્કવેર માઇનસ બી સ્કવેર રૂટ ત્રણ રૂટ ત્રણ ત્રણ બરાબર અરે રૂટ ટુ રૂટ ટુ રૂટ ત્રણ 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 ઓછા બે એટલે કયા થશે એક થશે ત્રણના ત્રણ અને અહીંયા બેના બે ત્રણમાંથી બે જાય તો એક એનો મતલબ કે આપણી પાસે બધું રૂટ થ્રી માઇનસ રૂટ ટુ આખાનો વર્ગ તો ચલો અહીંયા નિત્યસમ રૂટ ત્રણનો પહેલાં પદનો વર્ગ રૂટ ત્રણનો વર્ગ ઓછા બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પાછળ તો વધારે રૂટ ટુનો વર્ગ રૂટ ટુનો વર્ગ એનો મતલબ કે રૂટ ત્રણનો એટલો થશે બધા ત્રણ ચાલો અહીંયા જુઓ ટુ રૂટ સિક્સ ત્રણ દુ છ અને રૂટ નો એકલો થશે બે ત્રણ ને બે પાંચ એનો મતલબ કે પાંચ માઇનસ રૂટ ટુ સિક્સ એક્સની વેલ્યુ આવી હવે તમે જુઓ એક્સ બરાબર રૂટ થ્રી માઇનસ રૂટ ટુ છેદમાં પ્લસ છે હવે વાયમાં એનાથી ઊંધું છે જો ઉપર પ્લસ છે નીચે માઇનસ છે તો સિમ્પલ વસ્તુ એક્સ બરાબર આટલા આવ્યા તો માટે વાય બરાબર શું થશે અહીંયા માઈનસ ગયા શું થશે પ્લસ થશે ખ્યાલ આવી ગયો બધા તમને એની ગ્રહતરો કરવાની જરૂર છે અને એથી તમને ખબર પડી જાય જો એક્સ બરાબર પાંચ માઇનસ રૂટ ટુ સિક્સ છે તો વાય પાંચ પ્લસ ટુ રૂટ સિક્સ આવશે બરાબર બસ આવા એક્સ અને વાયની કિંમત આપણે અહીંયા મૂકી જોઈએ બેટા ચાલો એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વધતા એક્સ વાય બરાબર તો એક્સની કિંમત છે અહીં આગળ પાંચ માઇનસ ટુ રૂટ સિક્સ પ્લસ એ વર્ક કરીશું આપણે વર્ક છે એટલે વાયની કિંમત આવી પાસે આવી ફાઈવ પ્લસ ટુ રૂટ સિક્સ આખાનો વર્ક વત્તા આ બેનો ગુણાકાર ફાઈવ માઇનસ ટુ રૂટ સિક્સ અને ફાઈવ પ્લસ ટુ રૂટ સિક્સ એક્સ અને વાયનો ગુણાકાર ચલો તો અહીંયા આપણે નિત્યશનો ઉપયોગ કરીશું ફરી પાછા ચાલો પાંચનો વર્ક કરીએ પહેલાં બરાબર ઓછા તો ઓછા બે ગુણ્યા પહેલું પદ તો કે પાંચ બરાબર ડાયરેક્ટ મૂકો તો પણ મૂકી શકો છો તો આપણે તમને આખું બતાવું છું ગણતરી કરીને એટલે ખ્યાલ આવે અને બીજું પદ ટુ રૂટ સિક્સ પાછા તો વધતા રહે વત્તા ટુ રૂટ સિક્સનો વર્ક બરાબર ધ ટુ રૂટ સિક્સનો વર્ક ચલો એ રીતે અહીંયા સિમ્પલ પહેલાં પદનો વર્ગ પાંચનો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ બરાબર વત્તા ટુ રૂટ સિક્સનો વર્ગ અંતિમ પદનો વર્ગ વત્તા ચાલો આ તો હવે નિત્યસમ એ ઓછા બી તો સિમ્પલ બોલો પાંચનો વર્ગ માઈનસ ટુ રૂટ સિક્સનો વર્ગ ક્લિયર ચલો પાંચનો વર્ગ કેવો થશે બેટા પચીસ પાંચ નવક પચીસ ચલો પાંચ દુ દસ દસ દુ વીસ વીસ રૂટ સિક્સ બરાબર પાંચ દુ દસ દસ દુ વીસ રૂટ સિક્સ ચલો અહીંયા પ્લસ બે નવક ચાર અને છ રૂટ છ નવક છ છક ચોવીસ પ્લસ ચોવીસ જો અહીંયા પણ સેમ જ છે તમારો ખાલી પ્લસમાં છે જો તો અહીંયા પ્લસ પાંચ નવક પચીસ પાંચ દુ દસ દસ દુ વીસ રૂટ સિક્સ આવશે પ્લસમાં આવશે અને અહીંયા પણ જો બેનો વર્ગ ચાર ચાર છ ચોવીસ અહીંયા પણ બેનો વર્ગ ચાર અને રૂટ છનો છ ચોક ચોવીસ અહીંયા પ્લસ ચોવીસ આવશે ક્લિયર ખબર પડી ગઈ અને અંતિમ પદનો વર્ગ પાંચનો વર્ગ કેટલો તમારો પચીસ ક્લિયર આવશે પચીસ ચાલો અહીંયા પણ માઇનસ રૂટ બેનો વર્ગ છે ચાર અને રૂટ છનો એક ચોવીસ અહીંયા આવશે માઇનસ ચોવીસ चलो आटलू स्टेप बदा ने खबर है बेटा चलो अँ जो जटलू उड़त आप उड़ाई दिए जो वीस रूट सिक्स माइनस से आ के बेटा प्लस से कैला से प्लस है, चलो आ चौबीस प्लस से आ माइनस चौवीस आप उड़ाई दिए तो अपनी पास वही बेटा ले पच्चीस वत्ता पच्चीस वत्ता चौबीस वत्ता पच्चीस बराबर चलो पच्चीस वत्ता ચોવીસ વત્તા પચીસ બરાબર આટલું ફાઇનલ આપણી પાસે વધ્યું ચલો તો અહીંયા આપણે આન્સ પચીસ તારીખ પંચોતેર પંચોતેર વત્તા ચોવીસ તો એનો મતલબ કે ફાઇનલ આન્સર તમારો આવશે નાઇન્ટી નાઇન બેટા રાઈટ આન્સર આવશે તમારો નવ્વાનું ક્લિયર કેટલી સરસ ગણતરી આપણે કરી અને આપણો આ ફાઇનલ આન્સર આપણે લાગી દઉં તમારો પણ આ જ આન્સર આવ્યો છે હું આશા રાખું છું બરાબર ચલો નેક્સ્ટ આપણે જોઈએ બેટા ઓકે નીચેનો આલેખ સમાન અક્ષો પર દોરો આ તો સાહેબ બહુ સહેલું છે મેં બધાએ લખ્યો છે બરાબર તો જોઈએ આપણે બેટા ગણતરી કરીએ તો અહીંયા પહેલું છે તમારું વાય બરાબર માઇનસ એક્સ ચલો આપણે આલેખ પર દર્શાવવા માટે આપણે ખબર છે તમને બરાબર બે બિંદુ આપણે શોધવાના છે એક્સ અને વાય ચાલો તો અહીંયા જુઓ તમે એક્સની કોઈ પણ કિંમત મૂકો બેટા માનો કે એક્સ બરાબર હું કેટલા મૂકું છું એક મૂકું છું કેટલા મૂકું છું એક તો અહીંયા જો એક્સની કિંમત અહીંયા એક મૂકું છું તો મારો વાય બરાબર શું આવશે બેટા માઇનસ એક એટલે અહીંયા આવ્યો મારો માઇનસ એક બરાબર ચલો હવે બીજું જો હું વાય એક્સની કિંમત ઝીરો મૂકું છું કેટલો મૂકું છું ઝીરો તો વાય પણ મને શું મળશે બેટા ઝીરો કોઈ બી લઈ શકો બેટા પણ આલેખની મર્યાદામાં રેડ મૂકવાની મોટી મોટી કિંમત મૂકવાની નહીં બરાબર સો બસો પાંચસો મૂકી દો તો એ આલેખની બહાર જતું રહે બરાબર અને આપણને આલેખમાં પણ આવે નહીં કોઈ પણ તમે કિંમત મૂકી શકો છો તો અહીંયા તમારો વાય પણ શું આવશે બેટા જીરો બસ તમારો આલેખ એક્સ અને વાય દોરી તમે આને બતાવી દો તો તમારો આલેખ પૂરો થઈ જાય ચલો બીજું છે વાય બરાબર માઇનસ એક્સ પ્લસ વન તો અહીંયા પણ આપણે એક્સ અને વાય એટલે આપણે બે ખાના બનાવી દઈએ બેટા ચલો જુઓ હવે તમે એક્સની કોઈ પણ કિંમત મૂકો बराबर एक्स नहीं कोई लो कि एक मूको तेलो मूक्यो एक तो जो आगे गणती करे बेटा कि वाई बराबर एक्स पर मुकूचु एक वत्ता एक ओछा एक बार शू गए जीरो तो जो मैं एक मूको तो मारो वाई शूँ आयो जीरो आयो जीरो चलो हम एक हूँ एक्स की किम्मत के लिए मूकूचु बे मूकू के मूकूचु बे तो वाई बराबर मारो जवाब शू आ जो माइनस એક તો ઓછા બેમાંથી એક જાય તો શું રહે માઇનસ તો મારો આન્સર શું આવશે માઇનસ એક આવશે બરાબર તો આને તમે આલેખ પર દર્શાવો એટલે તમારો આન્સર તમને ખબર પડી જશે બરાબર ચલો ત્યાર પછી ત્રીજું છે વાય બરાબર માઇનસ એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ પ્લસ ટુ તો અહીંયા પણ આપણે એક્સ અને વાય બે ખાના બનાવી દઈએ આપણે ચલો એક્સ અને વાયની કિંમત જોઈએ તો અહીંયા એક્સની કિંમત તમે કોઈ બી મૂકો મારે લો કે હું બે મૂકું છું કેટલા મૂકું છું બેટા બે જોજો તો અહીંયા વાય બરાબર અહીંયા એક્સની જગ્યા પર બે મૂકું છું તો મારો આન્સર શું આવશે બેટા ઝીરો આવશે એટલે વાય બરાબર મને શું મળશે ઝીરો એક્સ મેં બે મૂક્યા તો વાય મને શું મળ્યો ઝીરો મળ્યો ઓકે તો અહીંયા બીજું જોઈએ આપણે વાય બરાબર હું એક્સની કિંમત ઝીરો મૂકું છું કેટલા હું અરે એક્સની કિંમત ઝીરો મૂકું છું બેટા તો અહીંયા જો અહીંયા આગળ જીરો વત્તા બે તો મારો ઝીરો વત્તા બે બરાબર શું આવશે આન્સર બે તો એક્સની કિંમત મેં ઝીરો મૂકી તો વાય મને શું મળ્યો બેટા બે મળ્યો વાય મને કેટલો મળ્યો બે મળ્યો તો અહીંયા જો અહીંયા બધા જ તમે અહીંયા આગળ શોધી નાખ્યા છે એક્સ અને વાયની બરાબર દર્શના બિંદુઓ તો તમે આલેખ પર સરળતાથી એકદમ ઇઝીથી તમને એક્સ એક્સ અને વાય એક્સ દોરી બરાબર જે આલેખ બતાવ્યો હતો એ બિંદુઓ તમે બતાવી દો અને તમે એ રેખા દોરી દો તો સરળતાથી તમને આ આલેખ તમે દર્શાવી શકો છો બરાબર એકદમ સહેલું છે દરેકને આવડતું જશે બરાબર ખ્યાલ આવી ગયો બધાને એક્સની કિંમત મોકલો વાયની મળે વાયની મૂકો તો તમને એક્સની મળે તો મોસ્ટ ઓફ અહીંયા આગળ આપણા લગભગ બધા જ અહીંયા આગળ પૂરા થયા છે બરાબર તો આશા રાખું છું કે તમારું પેટેક્સનું પેપર ખૂબ જ સારું ગયું છે ખૂબ જ સારા માર્ક આવશે બરાબર તો મળીએ નેક્સ્ટ ટાઈમ